શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. છેલ્લા 12 વર્ષથી દર વર્ષે આવી રીતે આપણને જુદા જુદા સંતો દ્વારા કથાવાર્તાનો આપણને લાભ મળે છે. યોગીજી મહારાજે કરેલો સંકલ્પ, સંસ્થામાં ભણેલા ગણેલા છોકરાઓ સાધુ થાય અને સંકલ્પ અનુસાર આજ દિન પર્યંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 775 જેટલા સંતોને દીક્ષા આપી અને સંસ્થાને ખૂબ જ આગળ વધારેલી છે, જેનો લાભ આપણને દર વર્ષે મળતો આવ્યો છે. આ વર્ષે પણ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી 5 દિવસ સુધી પારાયણનો લાભ આપશે. આમ તો પૂર્વાશ્રમની અંદર તેઓ અમદાવાદમાં રહેતા અને 1-12 ધોરણ સુધી અમદાવાદની અંદર જ ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ જેમણે કરેલો છે. ત્યારબાદ વિદ્યાનગર, જે આપણું છાત્રાલય છે, તેની અંદર રહી અને બી મિકેનિકલનો અભ્યાસ સંપૂર્ણ કરી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી 1992 સાલમાં એમણે દીક્ષા લીધી. યોગી શતાબ્દી મહોત્સવ જે ગાંધીનગરની અંદર થયો એ વખતે એમણે દીક્ષા પ્રાપ્ત કરેલી. ત્યાર પછી સંસ્થાના સાંપ્રદાયિક ગ્રંથોનો અભ્યાસ કરી ઘણા સમય સુધી તેઓ રાજકોટમાં રોકાયા, પણ છેલ્લા 4-5 મહિનાથી પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી દાદર મંદિરમાં રહી અત્યારે તેઓ સેવા આપે છે. ત્યાં સંયોજક તરીકે, સંત સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે પીઆરઓ પણ એટલું જ એમનું સુંદર છે. વ્યક્તિગત કોન્ટેક કરી અને સત્સંગ વધારવો, જેની અંદર ખૂબ જ એમની આવડત છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રીના પણ આશીર્વાદ એમના ઉપર છે. યુવકથી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને ઓળખતા હતા. રક્ષિત રાવલ એમનું પૂર્વાશ્રમનું નામ. પણ છાત્રાલયની અંદર જ્યારે રહેતા ત્યારથી જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિમાં આવી ગયેલા અને સ્વામીની ઈચ્છાથી આવી રીતે સાધુ થયા છે. પણ અત્યારે સંસ્થાનું ખૂબ સારું એ કાર્ય કરી રહેલા છે. સારી સેવા અત્યારે એમના દ્વારા થઈ રહી છે. તો જોગાનુજોગ આપણને 5 દિવસનો લાભ મળ્યો છે. આમ તો સ્વામીની આજ્ઞા છે કે મુંબઈ હમણાં 2 વર્ષ સુધી બીજા કોઈ પણ સ્થાનની અંદર ગયા વગર એ મુંબઈમાં રહીને ત્યાંનો સત્સંગ વિકાસ કરવો એવી એમની આજ્ઞા હતી. પણ 6 મહિનાની અંદર આ પહેલી જ વાર આપણે ત્યાં અત્યારે આ કથાવૃત અને પારાયણનો લાભ આપવા માટે પધારેલા છે. તો 5-5 દિવસ આપણે સારી રીતે લાભ લઈએ અને સાથે સાથે એમનો જે વિષય છે એ શ્રીજી મહારાજ એ કહે છે કે મારી મેળે નથી આવ્યો, બાપાની આજ્ઞાથી જ આવ્યો છું. અહીંયા જ્યારે આવવાનું હતું ત્યારે નારાયણ મુનિ સ્વામીને વાત કરી, બહુ તમે જ્ઞાનવત્સલ સ્વામીને મોકલાવો. તો કે મારા તરફથી તો ગ્રીન સિગ્નલ છે, પણ તમે બાપાને પૂછો. સ્વામીને જ્યારે જ્યારે પણ આગળ પૂછવામાં આવ્યું ત્યારે બાપા ના જ પાડતા હતા. પણ પછી જ્યારે આ પારાયણની વાત કરી, મગું સ્વામી 5 દિવસ છે અને ભાદરવા મહિનાની અંદર પારાયણ છે, જો આવે તો સારું. સ્વામી કે હું વાત કરીશ મારી રીતે. એટલે 10 દિવસ સુધી સ્વામીએ કંઈ જવાબ જ ના આપ્યો મને પણ. પછી 10 દિવસ પછી સીધો મુંબઈ ફોન કર્યો બાપાએ અને કહ્યું કે તમારે 5 દિવસ વલસાડ જવાનું છે. એટલે બાપાની આજ્ઞાથી જ અત્રે પારાયણની અંદર આપણને આ ઉપલબ્ધ થયા છે. એમનો પારાયણનો વિષય છે શ્રીજી મહારાજ અને ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે સામ્યતા. વિવિધ પ્રસંગો દ્વારા ખૂબ જ રસાળ શૈલીની અંદર તેઓ આપણને લાભ આપશે. ઇંગ્લિશ ઉપર પણ એમનો હોલ્ડ ખૂબ સારો છે. મોટા મોટા સેમિનારની અંદર પણ તેઓ ઇંગ્લિશમાં પ્રવચન આપે છે. અને ખાસ વિશેષ ગુણ કે પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે અતિશય સખાભાવ અને આત્મબુદ્ધિ ધરાવતા સંત છે, જેથી આપણને પ્રગટનું સુખ પણ ખૂબ જ આવશે. તો આપણે શાંતિથી 5 દિવસ સુધી આ કથામૃતનો લાભ લઈએ
અને એમને અહીં આવેલો દાખલો સફળ થાય, આપણા જીવનની અંદર પણ એ પ્રમાણે પ્રગટની નિષ્ઠા દ્રઢ થાય, એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. હવે આપણને પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામી એમના પારાયણ દ્વારા કથામૃતનો લાભ આપશે. અક્ષરધામ થી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ શોભે અક્ષર સાથ સુંદર છબે લાવણ્ય તેજોમય કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી સહજાનંદ કૃપાળુને નિત નમો સર્વાવતારી હરિ શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયને કૃપાતણુ પાત્ર છો ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ બંધુ અહો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણી પારાયણનો વિષય વચનામૃતના આધારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા, કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે, એ આપણા સંપ્રદાયનો જે મુખ્ય ગ્રંથ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે જે અમૃતવાણી ઉચ્ચારી, એમણે જે આપણને જીવમાંથી શિવ કરવાનો ઉપદેશ આપ્યો, એ ભગવાન સ્વામિનારાયણના નંદ પરમહંસોએ જે ઝીલી છે એ વાણી, એટલે આ વચનામૃત. અને એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રનો આપણને સાર આપી દીધો છે. વચનામૃતનો અભ્યાસ કરીએ પછી આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈ પણ સાધક માટે અન્ય કોઈ અભ્યાસ બાકી રહે નહીં. આધ્યાત્મિક માર્ગે ચાલતા સાધક માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં જે બધી વાતો કરી છે એમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. સાધકે કેવી રીતે વર્તવું જોઈએ, એક સાધકે કેવી રીતે વિચારવું જોઈએ, ત્યારથી લઈને એના વર્તનથી લઈને એ સિદ્ધ દશાને પામે ત્યાં સુધીનો આધ્યાત્મિક માર્ગ એ ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુંદર રીતે કંડારી આપ્યો છે અને સમગ્ર શાસ્ત્રનો આપણને સાર આપ્યો છે. શ્રીજી મહારાજે મધ્યના 28મા વચનામૃતમાં એવી વાત કરી છે, મહારાજે કહ્યું કે આ પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જે શાસ્ત્રમાં શબ્દ માત્ર લખેલા છે તેનો સાર કાઢીને, કહેતા એનું શ્રવણ કરીને એનો સાર કાઢીને અમે તમને આ વાત કરીએ છીએ. કહેતા ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃત છે એ ગાગરમાં સાગર સમો આ ગ્રંથ આપ્યો છે અને પોતે જે વાણી ઉચ્ચારી છે એ વાણી વિશે શ્રીજી મહારાજ મધ્યના 9મા વચનામૃતમાં વાત કરે છે કે આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતી એવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. હવે આ શ્રીજી મહારાજના શબ્દો સાંભળીને આપણને પહેલો પ્રશ્ન એ થાય
કે વાર્તા મૂર્તિમાન હોય કેવી રીતે શકે, એટલે કે જે વાત છે, શબ્દો છે, એ મૂર્તિમાન કેવી રીતે હોઈ શકે. પણ આવું કહીને શ્રીજી મહારાજે પોતાની વાણીને પોતાના સ્વરૂપનો દરજ્જો આપ્યો છે. જે વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખી છે કે મારી વાણી છે એ મારું સ્વરૂપ છે. એટલે ભારત વર્ષના જે ઉત્તમ શાસ્ત્રો છે, ચાર વેદ છે, 18 પુરાણ છે, ભારતાદિક ઇતિહાસ છે, એ તમામમાં જે કંઈ સદગુણોનું વર્ણન છે, એ સદગુણો કેળવવા માટેની જે કંઈ પ્રેરણાઓ છે, અને સિદ્ધ દશા પામવા માટે કે તો ભગવાનના ધામની પ્રાપ્તિ માટે જે કંઈ વાતો લખાયેલી છે, એ તમામની ઓળખ અને કેળવણીની પ્રેરણા એ આપણને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આપી છે. આપણે જેમ વાત થઈ એમ કે કોઈ વાત ભગવાન સ્વામિનારાયણે અવિદ્વાન રાખી નથી, અને એની માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની જે વાણી જીલવી, એ જે નંદ પરમહંસોએ આ વચનામૃતનું સંપાદન કર્યું છે, એ પરમહંસોને પણ આપણે ઘણા બધા ધન્યવાદ આપવા ઘટે કે આટલો એક સુંદર ગ્રંથ આપણને એમને આપ્યો છે. અને આ જ વચનામૃતમાં અનેક ઠેકાણે શ્રીજી મહારાજે જ્યારે આધ્યાત્મિક ઉપદેશ આપ્યો છે, પછી એ નિયમ નિશ્ચય પક્ષની વાતો કરી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે મહિમાની વાતો કરી હોય, ભગવાનના સ્વરૂપ સંબંધી કે સંતના સ્વરૂપ સંબંધી વાતો કરી હોય, શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ, સ્થૂળ વર્તનથી માંડીને વિચાર સુધી આવી અનેક વાતો જે શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે, એ પોતાની જ વાતને વધારે સબળ સમર્થન આપતા શ્રીજી મહારાજ વાત કરે છે. પ્રથમના 60માં વચનામૃતમાં મહારાજ કહે છે કે આ વાર્તા તો અમારે જેમ વર્તે છે તેમ કહીએ છીએ, એટલે કે પોતાના અનુભવની વાણી એ શ્રીજી મહારાજ આપણને કહે છે. મહારાજ આગળ ઉપર અંત્યના 36માં વચનામૃતમાં કહે છે કે ભલે શાસ્ત્રમાં એમ લખ્યું હોય કે સાધને કરીને એવી સિદ્ધ દશા આવે છે કે એને આત્માનું દર્શન થાય, પણ એવો કોઈ અમે જોયો નથી અને અમારા અનુભવમાં પણ એ વાત મળતી આવતી નથી, માટે ભલે એ વાત શાસ્ત્રમાં લખી હોય પણ એ વાત ખોટી છે. ત્યાં પોતે દ્રષ્ટાંત આપે છે કે જેમ તમે જીભે કરીને આકાશને 100 વર્ષ સુધી ચાટ્યા કરો તો પણ આકાશમાંથી ખારો ખાટો સ્વાદ આવે નહીં, એમ શાસ્ત્રમાં ભલે કહ્યું હોય કે સાધને કરીને આત્માનું દર્શન છે, પણ એ વાત ખોટી છે. એ વાતને મહારાજે પ્રથમના 56માં વચનામૃતમાં વાત કરી કે ઉપાસનાએ કરીને, એટલે કે પોતાના ઈષ્ટદેવને વિશે જેટલી નિષ્ઠા થાય એટલું જ એ સાધકને આત્માનું દર્શન થાય છે. કહેવાનું શું કે દરેક જે શાસ્ત્રની વાત છે અથવા તો આધ્યાત્મિક માર્ગે ચાલતા આપણા સૌ માટે, દરેક પાસામાં શ્રીજી મહારાજે શાસ્ત્રની વાતની સાથે પોતાના અનુભવને ભેળવ્યો છે. પોતે જે વાતો કરી છે એ જે પોતાને સિદ્ધ છે એ વાતો શ્રીજી મહારાજે કરી છે. પોતે તો સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, છતાં આ લોકની દ્રષ્ટિએ બધી સાધના કરીને આપણને આ બધી વાતો એમણે સમજાવી છે અને આવી વાતો કરી છે. મહારાજ મધ્યના 13માં વચનામૃતમાં કહે છે કે આ જે હું તમને વાર્તા કરું છું એ મારી ડિટેલ છે અને અનુભવમાં અને શાસ્ત્રમાં પણ મળતી આવે છે. વળી વાત કરે છે કે મારે જે તમને વાત કરવી છે દંભે કરીને નથી કરવી. મહારાજે પોતાની વાણી વિશે આવી વાતો કરી છે કે હું દંભે કરીને તમને વાત નથી કરતો, મારી મોટપ વધારવા સારું તમને વાત નથી કરતો, તમે મને માનો પૂજો અને કોઈક રીતે મારી વાતમાં આવી જાઓ એની માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું વાત નથી કરતો. મહારાજ કહે છે કે કેવળ જીવ ઉપર દયા કરીને, તમારા કલ્યાણને અર્થે હેતે કરીને મેં તમને આ વાત કરી છે. આ શબ્દો શ્રીજી મહારાજે વચનામૃતમાં વાપર્યા છે. મહારાજ કહે છે કે જેમ કોઈ અંધારિયો કૂવો હોય અને એમાં કોઈને અંદર નાખી દઈએ અને ઉપરથી એ કૂવા ઉપર શીલા ઢાંકી દઈએ, એને બિચારાને બહાર નીકળવાનો કોઈ ઉપાય રહે નહીં, એમાં નાખનારનું શું સારું થાય. આ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજ કહે છે એમ હું પણ તમને કોઈ અવળી વાતે ચડાવી દઉં અને તમારું કલ્યાણ બગડે તેમાં મને શું લાભ થાય, અને ભગવાનને આપણી પાસેથી શું લઈ લેવું છે, એમને આપણી પાસેથી સ્વાર્થ શું છે કે આપણને કોઈ અવળી વાત કરે. હજી વેપારમાં કે ધંધામાં એકબીજાને અવળી વાતો કરે, ફસાવાની વાતો થાય, પણ ભગવાનને આપણી પાસેથી શું લેવી લેવું છે, એમને આપણી પાસેથી શું સ્વાર્થ છે.
તો જો મહારાજ કહે છે કે આ જે કંઈ તમને મેં વાતો કરી છે એ તમારી ઉપર દયાએ કરીને હેતે કરીને તમારું કલ્યાણ થાય એની માટે વાતો કરી છે, તો જો આપણા ઈષ્ટદેવે આપણને આવી સુંદર વાતો એ વચનામૃતમાં આપી છે, એટલે આ બધા વાક્યો જોઈએ ત્યારે શ્રીજી મહારાજની એક સિદ્ધ દશા એક બાજુ આપણને દેખાય અને બીજી બાજુ મધ્યનું 9મું વચનામૃત છે કે અંત્યનું 38મું વચનામૃત છે એમાં ભગવાન સ્વામિનારાયણે પોતે સર્વોપરી અવતારના અવતારી છે એવી વાતો કરી છે. હવે આ ધીસ ઇઝ અ વેરી બિગ રેન્જ, સિદ્ધ દશાથી માંડીને પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ રેન્જમાં શ્રીજી મહારાજે વાતો કરી છે. આ વાતોમાં શ્રીજી મહારાજનું એક બહુમુખી એક નિરાળું વ્યક્તિત્વ ઝીલાયેલું છે જે નંદ પરમહંસોએ ઝીલ્યું છે. શ્રીજી મહારાજે જે બધી વાતો કરી છે વચનામૃતમાં એમાં એમની રુચિ, એમનો અભિપ્રાય, એમનો સિદ્ધાંત એ બહુ સ્પષ્ટપણે એમને જણાવ્યો છે. મોટો બુદ્ધિશાળી વૈજ્ઞાનિક હોય કે સામાન્ય ગામડાનો ખેડૂત હોય, બે જણાને વચનામૃત ખૂબ સારી રીતે સમજાય એવી વાણી શ્રીજી મહારાજની છે, એવા શબ્દ પ્રયોગ શ્રીજી મહારાજના છે અને એવી સરળ ભાષામાં શ્રીજી મહારાજે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી છે. તો બહુ જ સુંદર આ ગ્રંથ વચનામૃત આપણને પ્રાપ્ત થયો છે જે સમગ્ર શાસ્ત્રનો સાર છે. પણ આ વચનામૃત જે 262 છે એ વચનામૃતનો પણ સાર શું છે, ધ જિસ્ટ ઓફ ઇટ. આખું વચનામૃત આટલું મોટું પુસ્તક છે પણ આખા પુસ્તકનો પણ સાર શું, તો શ્રીજી મહારાજે આપણને એ પણ બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે. મહારાજ પોતે કહે છે પ્રથમનું 21મું વચનામૃત, શ્રીજી મહારાજ કહે છે કે અનાદિ 5 તત્વ છે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, અને માયાથી પર 2 તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ છે. આ વાત સમજાવતા શ્રીજી મહારાજ કહે છે કે એ જે અક્ષર છે જે ધામ રૂપે ભગવાન અને અનંત મુક્તોને ધરી રહ્યું છે એના 2 સ્વરૂપ છે. એક તો ધામ રૂપે અક્ષર છે અને બીજું અક્ષર એ મૂર્તિમાન ભગવાનની સેવામાં છે. આ વાત શ્રીજી મહારાજે પ્રથમ 21માં કરી. 50 જ વચનામૃત પછી પ્રથમના 71માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે પોતાનું જે અક્ષરધામ, સમગ્ર ઐશ્વર્ય અને દિવ્ય મૂર્તિ એવા જે પાર્ષદ તે સહિત જ પધારે છે, આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. જો આ હાર્દ આવ્યો, હજો પ્રથમ 21માં કહે છે કે અક્ષરના 2 સ્વરૂપ છે અને પછી પ્રથમ 71માં કહે છે કે એ અક્ષરધામ ભગવાનની સાથે આવ્યા છે, તો ધામ રૂપે જે બધું અક્ષર હોય એ તો કેવી રીતે સાથે આવે, તો સાથે શું આવ્યું છે, કોણ આવ્યું છે, જે મૂર્તિમાન અક્ષર ભગવાનની સેવામાં છે એ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર સાથે લેતા આવ્યા, અને એ સંત રૂપે છે, સાધુ રૂપે એ અક્ષર પૃથ્વી ઉપર પધાર્યા છે, જે અનાદિ સિદ્ધ તત્વ છે અને જે દ્વારા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ છે એ તત્વને ભગવાન સ્વામિનારાયણ સાથે લાવ્યા. અને એમાં શ્રીજી મહારાજે સંતનો મહિમા જે વચનામૃતમાં કયો છે એ અક્ષરનો મહિમા છે. યોગીજી મહારાજે વચનામૃતના પરથારા પહેલા આશીર્વાદ જે લખી આપ્યા છે એ આશીર્વાદમાં યોગીજી મહારાજે કહ્યું છે, પોતે લખ્યું પોતાના હસ્તાક્ષરમાં કે વચનામૃતના ચોપડામાં જ્યાં જ્યાં ભગવાનના ભક્ત, ભગવાનના સંત, ભગવાનના એકાંતિક સંત એવી વાત, એવા શબ્દો વપરાણા છે ત્યાં તે ઠેકાણે મૂળ અક્ષર મૂર્તિ છે ગુણાતીયાન સ્વામી તેમને સમજવા. આ વાત યોગીજી મહારાજે કરી છે. તો જો સંતનો મહિમા શ્રીજી મહારાજે વચનામૃતમાં કયો છે, બધા જ શાસ્ત્રોમાં સંતનો મહિમા છે, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત બધામાં છે, એના સાર રૂપે શ્રીજી મહારાજે વચનામૃતમાં સંતનો મહિમા કયો છે, કેટલો જબરદસ્ત મહિમા મહારાજે ગાયો છે. પ્રથમનું 27મું વચનામૃત છે એમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એના પગમાં ચાલનારા ભગવાન છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોને પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. આવા જે સંત છે એમની આંખોમાં જોનારા ભગવાન છે, માટે એ સંત તો બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવા સમર્થ થાય છે. એમ આ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે, એવા એ મોટા છે
આવા જે સંત છે એ જગતના આધાર રૂપ છે. આવા શબ્દો શ્રીજી મહારાજે સંત મહિમાના આ વચનામૃતમાં કયા છે. દસજ વચનામૃત પછી પ્રથમના 37મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, 11 પદવીઓ શ્રીજી મહારાજ આપી. મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખાવતા થકા અમે મનમાં બીએ છીએ. અને મહારાજ કહે છે કે એમના દર્શને કરીને તો અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે. તો કેટલો બધો સંતનો મહિમા શ્રીજી મહારાજ વચનામૃતમાં કહ્યો છે. અંત્યનું 26મું વચનામૃત છે. મહારાજ કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત તે કેવા હોય, તો પોતે ઇન્દ્રિયો અંતકરણની ક્રિયાને દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં, પોતાને બ્રહ્મરૂપ માનતા હોય અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરતા હોય એવા જે સંત છે તેને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. જ્યારે યોગીજી મહારાજે અંત્યના 26મા વચનાવ્રતમાં આ ફકરાનું નિરૂપણ કરતા ત્યારે પોતે કહેતા કે શ્રીજી મહારાજે કહ્યું કે આવા સંતને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા, તો દેવ અને મનુષ્યમાંથી કાઢ્યા તો હવે બે રહ્યા, કાં તો ઢોર જેવા ને કાં તો ભગવાન જેવા. તો શેના જેવા સમજવા? કાં તો ઢોર જેવા રહ્યા ને કાં તો ભગવાન જેવા રહ્યા, કારણ કે ઢોર, મનુષ્ય, દેવ ને ભગવાન ચાર કેટેગરી છે. તો શ્રીજી મહારાજ કહે છે કે દેવ જેવા પણ નહીં, મનુષ્ય જેવા નહીં. તો યોગીજી મહારાજ પૂછતા સભાને, તો કેવા જાણવા? ઢોર જેવા ને ભગવાન જેવા રહ્યા, બેમાંથી એક જાણવા, તો કેવા જાણવા? ભગવાન જેવા સંતને જાણવા. બીજા જ વચનામૃતમાં અંત્યના 27મા મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો, અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ એને જ નિશ્ચય કહીએ. આ વાત શ્રીજી મહારાજે અંત્યના 27મા વચનામૃતમાં કરી છે. તો જો આટલો બધો સંતનો મહિમા એ શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યો છે, અને અલ્ટિમેટ શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે આવા જે સંત છે એનું જ્યારે દર્શન થયું ત્યારે એમ જાણવું જે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આ વાત શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કરી છે. તો જો આવા અનેક વચનામૃત છે જેમાં શ્રીજી મહારાજે સંત મહિમાની વાતો કરી છે, અને એવા જે સંત એ આ ગુણાતીયાન સ્વામી છે એની ઓળખાણ પણ શ્રીજી મહારાજે અનેક પ્રસંગે કરાવી છે. એ બધા પ્રસંગો તો આપણે આપણી કથામાં કે વાંચનમાં ઘણી વખત સાંભળ્યા છે કે ગુણાતીયાન સ્વામીની ઓળખાણ મહારાજે કરાવી. 66મી સાલમાં ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ ભાદરા ગામના મૂળજી શર્મા છે એ જે અમારે રહેવાનું અક્ષરધામ છે એમને દીક્ષા આપતા અમને ખૂબ આનંદ થાય છે. બે જ વર્ષ પછી 68મી સાલમાં રાઠોડ દાદરને ત્યાં દરબારમાં ત્યાં શ્રીજી મહારાજે હોળીનો ઉત્સવ કર્યો ત્યાં કબીરની સાખી બોલીને મહારાજે ગુણાતીયાન સ્વામીની છાતીએ છડી અડાડી કે કોટી કૃષ્ણ નમે માથ, કોટી કૃષ્ણ જોડે હાથ, કોટી વિષ્ણુ નમે માથ, કોટી બ્રહ્મા કથે જ્ઞાન, કોટી શંકર ધરે ધ્યાન, સદગુરુ ખેલે વસંત. કે કોટી કૃષ્ણ જેને હાથ જોડે છે, કોટી વિષ્ણુ જેની પાસે માથું નમાવે છે, કોટી શંકર જેનું ધ્યાન કરે છે એવા સદગુરુ કોણ? હવે આ પદ તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયાના વર્ષો પહેલા કબીરજીએ બનાવેલું છે કે એવા કોઈ સદગુરુ છે. ત્યારે ત્યાં આજુબાજુ પેલા સર્વે સંતો થોડા હરિભક્તોએ વાત કરી કે મહારાજ એવા સદગુરુ તમે છો. મહારાજ કે અમે તો એનાથી પર છીએ, ને એવા સદગુરુ તો ગુણાતીયાન સ્વામી છે, અને અમે તો તેનાથી પર પુરુષોત્તમ નારાયણ છે. ગઢડામાં શ્રીજી મહારાજ અક્ષરરોડીએ બેઠા હતા અને ગુણાતીયાન સ્વામી પધાર્યા. સુખમુનિ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે બાજુમાં બેસીને પત્ર લેખન કરતા હતા. તરત સુખમુનિ સ્વામી ઉઠ્યા કે આ તો જૂનાગઢના મહંત આવ્યા. ઊભા થઈને ગુણાતીયાન સ્વામીને આસન પાથર્યું ત્યારે મહારાજ હસ્યા અને શ્રીજી મહારાજે કહ્યું કે ગુણાતીયાન સ્વામીની મોટપ તો કંઈ આસને કરીને નથી, એમની મોટપ તો અનાદિની છે. તો જો આવી રીતે ગુણાતીયાન સ્વામીનો પણ ખૂબ મહિમા શ્રીજી મહારાજે કહ્યો છે, અને પોતે જે પૃથ્વી પર પધાર્યાના 6 હેતુ એમાં 6ઠો હેતુ શ્રીજી મહારાજે વાત કરી કે મારા એકાંતિક સંતની પરંપરા દ્વારા હું પૃથ્વી ઉપર હંમેશા પ્રગટ રહીશ અને એ દ્વારા અક્ષરની વાટ હંમેશા વહેતી રહેશે. તો આવી રીતે ગુણાતીત સંતનો મહિમા શ્રીજી મહારાજે કહ્યો છે, અને ગુણાતીયાન સ્વામીએ પોતે પણ
પોતાની વાતોમાં સંતના મહિમાની વાતો કરી છે, પોતાના મહિમાની પણ સ્વામી વાત કરી. સ્વામી કે જેને શ્રીજી મહારાજની ઓળખાણ થઈ તેનો એક પગ અક્ષરધામમાં, અને જેને આ સાધુની ઓળખાણ થઈ એના બે પગ અક્ષરધામમાં. સ્વામી કે આ તો શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા તે ભેડા અમે આવ્યા છીએ, બાકી આ સાધુ આ લોકમાં હોય નહીં. આવી વાતો સ્વામીએ કરી છે. ગુણાતીયાન સ્વામી એક જૂનાગઢના સભા મંડપમાં બેઠા હતા અને એકદમ ભાવમાં આવીને બોલ્યા, સ્વામી કે શ્રીજી મહારાજ અક્ષરધામમાં આમ ને આમ ઉત્તરાદે મુખારવિંદે બેઠા છે એમ કહીને પોતાની નખથી શિખા પર્યંત પોતે કહી દેખાડ્યું. સ્વામી કે મૂર્તિમાં ખાલી તેજ વધારે દેખાય છે, એટલું જ છે, બાકી કોઈ ફેર નથી. જેમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે ને કે અહીંયા પાગ ને ત્યાં છોગલું, એટલો જ ફેર છે. સ્વામી કે સામે છે મનાતા નથી અને ઉપર છે દેખાતા નથી, આપણે બે વાતે દુઃખ, ઉપર છે દેખાતા નથી અને સામે છે આપણને મનાતા નથી. પણ આવી રીતે સંતનો મહિમા એ ગુણાતીયાન સ્વામીએ પણ કહ્યું. અને સ્વામી છેલ્લે બોલ્યા જે શ્રીજી મહારાજે પોતે પૃથ્વી પર પધાર્યાનો છઠ્ઠો હેતુ બતાવ્યો એ જ સંદર્ભમાં એવા થોડા શબ્દોમાં પણ એ જ ભાવાર્થમાં ગુણાતીયાન સ્વામીએ કહ્યું, સ્વામી કે હું તો ચિરંજીવી છું અને તમારા બધાના દેહ તો 5-10 વર્ષમાં પડી જશે, એટલે જો ગુણાતીત છે એ ચિરંજીવી છે, એ પૃથ્વી ઉપર હંમેશા શાશ્વત છે અને એ શાશ્વતતા આપણે એમના વચને જોઈ છે. ગુણાતીયાન સ્વામી અંત સમયે બોલ્યા કે મને મોવા લ્યો, એટલે કે ભગતજી મહારાજ દ્વારા પ્રગટ છે એમ એમણે વાતો કરી. એટલે અરે સત્સંગમાં ફરશું અને મોવે જઈને રહેશું, એટલે ભગતજીમાં પ્રગટ છે એવી વાતો કરી. ભગતજી મહારાજ બોલ્યા અંત સમયે કે મને વડતાલ લ્યો, એટલે શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રગટ છે એમ વાત કરી. શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે હું તે યોગી ને યોગી તે હું, અને યોગીજી મહારાજ બોલ્યા કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. તો જો આ ગુણાતીત પરંપરા ચાલી આવે છે અને આજે આપણે જોઈ શકીએ છીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો લીલો પલ્લવ સત્સંગ હતો એવો જ લીલો પલ્લવ સત્સંગ વડોદરાના બાપુ રતનજીએ એક મહિનો ગુણાતીયાન સમાગમ કર્યો અને વિદાય વખતે જ્યારે મજેવડી દરવાજો આજની તારીખમાં પણ જૂનાગઢમાં ઊભો છે ત્યાં દરવાજા પાસે એ બાપુ રતનજીને ગુણાતીયાન સ્વામીની આજ્ઞાથી એ જાગા સ્વામી છોડવા માટે આવ્યા ત્યારે બોલ્યા કે અમે શ્રીજી મહારાજની સાથે બહુ જ ફર્યા, મહારાજનો ખૂબ સમાગમ કર્યો, એમની સાથે રાત દિવસ અમે રહેતા, નાના મોટા ભાઈ ભાઈ બધા સાથે ફરતા પણ કોઈ દિવસ કોઈના અંતરમાં ભૂંડો ઘાટ થતો નહીં, એમ આજે ગુણાતીયાન સ્વામીના સાનિધ્યમાં અંતરમાં એવું વર્તે છે, માટે ગુણાતીયાન સ્વામીને ઓશિયાળા થજો પણ સ્વામીને ઓશિયાળા કરતા નહીં. એટલે જો એવો જ લીલો પલ્લવ સત્સંગ ગુણાતીયાન સ્વામીના વખતમાં જોવા મળતો અને એ જ પરંપરામાં આપણને આજે જોવા મળે છે કે આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એટલો જ લીલો પલ્લવ સત્સંગ દેશ પરદેશમાં આપણને જોવા મળે છે, ત્યારે આપણને આ વાતની પ્રતીતિ આવે કે ગુણાતીત વંશ વેલો ચાલુ છે. ગુણાતીયાન સ્વામી જે બોલ્યા કે હું તો ચિરંજીવી છું એ વાત સત્ય છે. શ્રીજી મહારાજ જે બોલ્યા કે મારે પૃથ્વી પર પધાર્યાનો મુખ્ય હેતુ આ છે કે મારા એકાંતિક સંત દ્વારા પ્રગટ રહી અને પૃથ્વી પર કાયમ માટે જીવો માટે અક્ષરની વાત હંમેશા વહેતી રાખવી, આ બધા શબ્દો આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીએ છીએ, એમની વાતો સાંભળીએ છીએ, એમનું વર્તન જોઈએ છીએ, એમની ક્રિયા અને કાર્ય જોઈએ છીએ, ત્યારે આપણને એ વાતની 100% અંતરમાં પ્રતીતિ બેસે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ બધી વાતો કરી છે અને ગુણાતીયાન સ્વામી કરી છે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જોઈએ બે દ્રષ્ટિકોણથી, એક તો એમની સહજાનંદી સાધુતા અને બીજું ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તનનું કાર્ય. આ બે વસ્તુ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોઈએ ત્યારે પૃથ્વીની 6 અબજની વસ્તીમાં એમનો જોટો જડે નહીં એવું અદ્ભુત આપણને એમનું જીવન દેખાય છે. ત્યારે આ જે આખું એમની સહજાનંદી સાધુતા અને ઉપાસના પ્રવર્તનનું કાર્ય એમાં પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર જીવન એમાં સમાઈ જાય છે. ત્યારે શ્રીજી મહારાજની વાણીથી વચનામૃતથી આપણે જે રીતે શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ ઉપસાવી શકીએ છીએ એના અનેક પાસા આપણને દ્રષ્ટિગોચર થાય છે, એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જ્યારે આ દ્રષ્ટિકોણથી આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે એમનું પણ એક વિરાટ વ્યક્તિત્વ, એમનું પણ એક અગાધ વ્યક્તિત્વ, એમનું પણ એક નિરાળું વ્યક્તિત્વ એ છબી આપણી સામે તરત ઉપસી આવે છે. એ સ્વામીશ્રીનું એક અદ્ભુત વ્યક્તિત્વ છે. અને પૃથ્વી પર પોતે ભગવાન સ્વામિનારાયણના 5મા આધ્યાત્મિક વારસદાર છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે કે ભગવાન એમના દ્વારા પ્રગટ છે, ભગવાન એમના દ્વારા કાર્ય કરે છે. એ આ શાસ્ત્રોના આધારે આપણે જોયું,
ભગવાન સ્વામિનારાયણના વચને આપણે જોયું, ગુણાતીયાન સાંઈના વચને જોયું, અને આજે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે હવે આ પારાયણના આવતા દિવસોમાં જોશું, એટલે આપણને ખ્યાલ આવશે કે જો ભગવાન એમના દ્વારા કાર્ય ન કરતા હોય, અંગે અંગમાં રહીને જો શ્રીજી મહારાજ પોતે વ્યક્ત ન થતા હોય, તો પૃથ્વી પર હળાહળ કળિયુગમાં આવું પવિત્ર જીવન, આવી શુદ્ધ ભાવના, આવી નિર્મળ ક્રિયા અને આવું અગાધ કાર્ય એ શક્ય જ નથી. ઇટ્સ નોટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ, ઇટ ઇઝ ઇમ્પોસિબલ, અત્યંત અશક્ય છે. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી આપણને દેખાય છે ત્યારે આપણને પ્રતીતિ આવે કે ભગવાન સ્વામિનારાયણ એમના દ્વારા પૃથ્વી પર પ્રગટ છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને પછી ત્યાંથી વિદાય લઈને અમદાવાદ થઈને મુંબઈ પધારવાના હતા. સ્વામી શ્રી 77 સાલમાં પરદેશ પધારતા હતા એ વખતનો આ પ્રસંગ છે. એટલે અંતિમ વિદાય વખતે ઉપર ઠાકોરજી પાસે, હરિકૃષ્ણ મહારાજના ખંડ પાસે પ્રાર્થના કરતા પોતે વિદાય માંગતા હતા ત્યારે બધા સંતો આજુબાજુ ઉભેલા. જનમંગલ સ્વામી એ ઠાકોરજીના કઠોળા પાસે ઉભેલા અને મૂર્તિ તરફ જોવાના બદલે આમ ફરીને પ્રમુખ સ્વામી મહારાજ તરફ જોતા હતા. સ્વામી આમ દર્શન કરતા ઠાકોરજીના, ત્યાં ઊભા રહીને આમ જોવાના બદલે સ્વામી તરફ જોતા હતા. એટલે સ્વામી આમ દર્શન કરતા કરતા પ્રમુખ સ્વામી મહારાજે ઈશારો કર્યો જનમંગલ સ્વામીને, આમ કે ઠાકોરજી તરફ જોવો એમ. જનમંગલ સ્વામી ક્યાંય જાણે કંઈ ગણકાર્યું નથી, એવી રીતે સ્વામીની સામે જોઈ રહ્યા. સહેજે એમને સખા ભાવ છે બાપા સાથે. એટલે સ્વામી થોડી વાર એને ફરી વખત આમ આંખથી ઈશારો કર્યો, સાંઈ આમ. જનમંગલ સ્વામી આમ આમ કર્યું. ફરી વખત સ્વામીએ નામ દઈ ગયું, સ્વામી કે જનમંગલ, ઠાકોરજીને દર્શન કરો ને. જનમંગલ સ્વામી કહેવાય, ઠાકોરજી તો પછી છે જ, અહીંયા જ ઊભા રહેવાના છે, 5 ટાઈમ અમારે આરતી કરવાની છે, વર્ષોથી ઊભા છે ને ઊભા રહેવાના, તમે જતા રહેવાના છો એટલે તમારા દર્શન કરીએ છીએ. સ્વામી કે જનમંગલ, તમે તો કથા કરો છો, જ્ઞાની છો, તે તમે જ્ઞાની થઈને આ બે વસ્તુ જુદી કેમ પાડી કે અહીં ઊભા રહેવાના છે અને અમે જવાના છે? બે ઊભા રહેવાના છે અને બે જવાના છે. જો પોતાનું ઐક્ય ઠાકોરજી સાથેનું પોતે વાત કરી, એટલે પોતે જે નિષ્ગુણાનંદ સ્વામી વાત કરી છે કે છો તો એક ને દિશો છો દોય, કે બે જુદા દેખાવ છો ભગવાનને સંત, પણ છો તો એક જ, એક જ ભગવાનનું સ્વરૂપ જ છે, એ આપણને પ્રતીતિ આવે. સ્વામી એક વખત અહીં મુંબઈમાં હતા અને ત્યાં પ્રેસ્ટનના આપણે હરિભક્ત છે રતિભાઈ પટેલ ઇંગ્લેન્ડમાં, એમણે અહીંયા ભારત આવ્યા અને બાપાને એક પ્રસંગ કહ્યો કે સ્વામી હમણાં ગયા મહિને મારે જે અલ્સર થયેલું એની માટે મારું ઓપરેશન હતું અને અલ્સર ત્યાં ઓપરેશન ટેબલ ઉપર જ ફાટ્યું. ડૉક્ટર એકદમ ટેન્શનમાં આવી ગયા, એપેન્ડિક્સ કે કંઈ પણ અલ્સર અંદર ફાટે ને એટલે ઇટ ઇઝ ડેન્જર. ડૉક્ટર એકદમ ટેન્શનમાં આવી ગયા કે હવે આ પેશન્ટ નહીં બચે. ડૉક્ટરના મોઢા ઉપર ટેન્શન જોઈને મને એમ થયું કે આ કંઈક થયું અને અંદર મને પણ અસર થવા માંડી, એસિડિક ટચ આવે ને એટલે એને પણ અસર થવા માંડી. એટલે રતિભાઈને એમ થયું કે હવે તો હું ધામમાં જઈશ અને ડૉક્ટર પણ ચર્ચા કરતા હતા કે ઇમરજન્સી જે ફાસ્ટ કરો. અને એ વખતે રતિભાઈ અંતરથી પ્રાર્થના કરી, બાપા રક્ષા કરજો. અને આવા સમયે તો જબરજસ્ત પ્રાર્થના થાય જ, અંતરથી પ્રાર્થના થઈ હશે અને ઓપરેશન થિયેટરમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિના દર્શન થયા, તેજ તેજ છવાઈ ગયું. રતિભાઈ એકદમ સફળા બેઠા થયા. ડૉક્ટર અને નર્સ કે પ્લીઝ પ્લીઝ એમ પાછા સુવાડ્યા. રતિભાઈ કે માય ગુરુ, મારા ગુરુ અંદર મને દર્શન થાય છે. અને પછી એકદમ ભાવથી દર્શન કર્યા અને સ્વામી આગળ આવી એમના માથા ઉપર હાથ ફેર્યો. 23/7/1983 સાલનો આ પ્રસંગ બનેલો છે. સ્વામી એમના મસ્તક ઉપર હાથ ફેરીને કીધું, રતિભાઈ તમે ચિંતા ન કરશો, મહારાજ રક્ષા કરશે. એમ કહીને પછી પ્રમુખ સ્વામી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. અને પછી ઓપરેશન તો સક્સેસફુલી, જે કદાચ ન બને કારણ કે ઓપરેશન અલ્સર અંદર ફાટ્યું હોય તે, પણ થયું અને રતિભાઈ બચ્યા. ડૉક્ટરે જેટલું આરામ કરવાનું કહ્યું એટલું આરામ કરીને સીધા જ પછી બેઠા થયા, એટલે ઇન્ડિયા ફ્લાય થઈ ગયા અને બાપા પાસે આવીને આ સઘળી વિકટની વાત કરી અને રડી પડ્યા કે બાપા તમે મારી રક્ષા કરી. તે વખતે આજુબાજુ બધા સંતો બેઠા, એમણે બાપાને વાત કરી કે સ્વામી તમારા આટલી બધી કાર્યની વ્યસ્તતા હોય છે એની વચ્ચે તમને આવો ટાઈમ ક્યારે મળે છે કે લોકોને તમે દર્શન આપવા જાઓ છો? ત્યારે સ્વામી એકદમ સાહજિક, જરાય અહંભાવ નહીં, પોતે કર્યું છે કરતાપણાનો લેશ પણ હક લેવાની તૈયારી નહીં, અપેક્ષા જ નહીં. સ્વામી કે તો મહારાજનું કર્તવ્ય છે, મહારાજે બધું કર્યું છે. સંતોએ આર્ગ્યુમેન્ટ કરી કે સ્વામી મહારાજનું કર્તવ્ય બરોબર, પણ આપના દર્શન થયા છે, મહારાજ નથી થયા. ત્યારે એકદમ ધીમા સ્વરે સ્વામી બોલ્યા, એ તો સાધુ સાથે એ જ છે, એટલે સાધુરૂપે દર્શન થયા, પણ આપ્યા છે દર્શન મહારાજે. એનો શું મતલબ થયો? કે ભગવાન એમના દ્વારા પૃથ્વી પર પ્રગટ છે.
જેમ ગુણાતીયાન સ્વામીએ જ્યારે ભગતજી મહારાજને સ્થિતિ કરાવી અને ભગતજી મહારાજે પૂછ્યું કે સ્વામી આ તો મને તમારા જ દર્શન થાય છે. સ્વામી કે તને સાધુ સાથે એ જ છે એટલે સાધુ રૂપે દર્શન થાય છે, હવે મહારાજના દર્શન થશે. જેમ મુંબઈમાં ગેટવે ટુ ઇન્ડિયા છે ને એમ પ્રમુખ સ્વામી ઇઝ ગેટવે ટુ ગોડ, ગેટવે ટુ શ્રીજી મહારાજ એવું છે. એટલે આવી રીતે અનેક પ્રસંગે આપણને વસ્તુ રિવીલ થાય છે, એ વસ્તુ આપણને કન્વિન્સ થાય છે કે શ્રીજી મહારાજ એમના દ્વારા એ પૃથ્વી ઉપર અત્યારે સાક્ષાત પ્રગટ છે. કારણ કે શ્રીજી મહારાજે પોતે પણ અનેક વખત સભામાં સંતો હરિભક્તોને વાત કરી છે કે સંત જાણજો મારી મૂર્તિ રે, તેમાં ફેર નથી એક રતી રે, સંત તે હું ને હું તે વળી સંત રે, એમ શ્રી મુખે કહે ભગવંત રે. સંતોએ પછી આ પંક્તિ બનાવી કાઢી કે ભગવાને વાત કરી કે હું ને હું તે સંત એક જ છીએ, એમાં કોઈ પણ પ્રકારનો ફેર નથી. તો આવી રીતે આ આપણને જોવા મળે છે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ છે. એ આ પારાયણ દરમિયાન આ તો આપણે એક પૂર્વ ભૂમિકા બાંધી અને હવે આ પારાયણ દરમિયાન આપણે એમના વ્યક્તિત્વના અનેક પાસાઓ એવા જોઈશું કે જેવી શ્રીજી મહારાજની એક ડિવાઇન પર્સનાલિટી હતી એટલી જ ડિવાઇન પર્સનાલિટી આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની છે. શ્રીજી મહારાજનો જેવો ઐશ્વર્ય પ્રતાપ લાવણ્યતા હતી એટલું જ ઐશ્વર્ય એવો જ પ્રતાપ અને એવી જ લાવણ્યતા આજે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની પણ છે. શ્રીજી મહારાજે પોતે જેવા ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ પોતાના વર્તન દ્વારા પ્રદર્શિત કર્યા એવા જ એ જ કક્ષાના ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજે પણ અત્યંત સહજ પોતાના વર્તનમાં પોતે પ્રદર્શિત કર્યા છે. શ્રીજી મહારાજના વખતમાં જેવા નિષ્ઠાવાન નિયમધર્મવાળા અને પક્ષયુક્ત હરિભક્તો હતા, કહેતા નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતાવાળા હરિભક્તો હતા, એવા જ આજે હરિભક્તો નિયમ નિશ્ચય પક્ષની દ્રઢતાવાળા પ્રમુખ સ્વામી મહારાજની સાનિધ્યમાં પણ આપણને જોવા મળે છે. શ્રીજી મહારાજના વખતમાં જેવા સાધુતાયુક્ત સંતો હતા એવા જ સાધુતાયુક્ત આજે સંતો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને જોવા મળે છે. શ્રીજી મહારાજના દર્શન માત્રથી જેમ હજારો અને લાખો મુમુક્ષુઓ તણાતા અને એમને ભાવ થતો, ઘણા બધા તો આશ્રિત થઈ જતા, એમાં જે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માત્રથી, એમની વાણી માત્રથી, એમના સ્પર્શથી, એમની દ્રષ્ટિ માત્રથી હજારો લોકોને એમના પ્રત્યે અપાર આદર થયો છે, અપાર પ્રેમ થયો છે, એમના પ્રત્યે લાગણી થઈને એમની મુમુક્ષુતા જાગી છે અને પોતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા થયા છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણને દેખાય છે. આ તો આપણે એક એમના સદગુણોની વાત કરી પણ આ પારાયણ દરમિયાન આપણે એમના વ્યક્તિત્વના અમુક પાસાઓમાં ઘણા ઊંડા ઉતરીશું. આમ તો આ પારાયણ એક મહિનાની છે પણ આ તો ગાગરમાં સાગર જેમ વતનામૃત છે એમ 5 દિવસમાં આપણે આ પારાયણ પૂરી કરવાની છે. એટલે આપણે વ્યક્તિત્વના બધા પાસા તો નહીં જોઈ શકીએ પણ અમુક પાસાઓ એવા આંખે ઉડીને વળગે, ધોળે દિવસે પણ આપણને સ્પષ્ટ, કાળી રાત્રે પણ આપણને સ્પષ્ટ દેખાય એવા એમના વ્યક્તિત્વના દિવ્ય પાસા છે એ આપણે જોઈ શકીશું. બહુ જ પ્રાથમિક તબક્કાથી આપણે શરૂઆત કરીએ તો શ્રીજી મહારાજે આપણને સૌને પ્રેરણા મળે એક આશ્રિત તરીકે, એક મુમુક્ષુ તરીકે, એક ભક્ત તરીકે આપણને આધ્યાત્મિક માર્ગે ચાલવાની પ્રેરણા મળે એની માટે સાધક તરીકે પોતે એક રોલ ભજ્યો છે. એની વાતો પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે. મહારાજે મધ્યના 55માં વચનામૃતમાં વાત કરી છે કે અમે નાના હતા ત્યારે અમારે દેવ મંદિરે દર્શન કરવા જવું એ અમને બહુ ગમતું અને ત્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય તો અમે કથા સાંભળવા બેસતા. એટલે આવી રીતે નાનપણથી ભગવાને પોતાના ચરિત્ર દ્વારા આપણને શીખવાડ્યું કે દેવ મંદિરે દર્શન કરવા જવું ને કથા સાંભળવી અમને ગમતી. તો સાધક તરીકે શ્રીજી મહારાજે પોતે જે ભૂમિકા ભજવી છે ને આપણને પ્રેરણાઓ આપી છે, નાનપણથી આપણા વિચાર અને વૃત્તિને વર્તન કેવા હોવા જોઈએ શીખવાડ્યા છે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એક અનાદિસિદ્ધ હોવા છતાં સાધક તરીકે નાનપણથી આવી એક ભૂમિકા આપણી પ્રેરણા માટે પોતે ભજવી છે. પોતે પણ નાના હતા ત્યારે ચાણસદમાં એમના ગામમાં નિયમિત દર્શને જતા. સ્વામી કે ઘણી વખત સંતોએ પૂછ્યું અને ખૂબ આગ્રહ કર્યો ત્યારે સ્વામીશ્રી કોક વખત આ વાત કરે પણ આ વાત કરતાં એમને જણાવ્યું છે. સ્વામી કે અમે નાના હતા ત્યારે ત્યાં હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા. હવે એક તે પ્રમુખ સ્વામી મહારાજ તો બહુ નાના, ચડ્ડી બુસ્કોટ પહેરતા હતા સ્મોલ, અને કે સંધ્યા આરતી અમે ત્યાં ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ અને ત્યાં હરિદાસ નામના એક સંત હતા પૂજારી જે બધે હિમાલયમાં રહીને આવેલા, તો સાંજની આરતી પતે
પછી કોક વાત રામાયણ વાંચે, કોક વાત મહાભારત વાંચે, કોક વાત બધી હિમાલયની વાતો કરે. સ્વામી કે હું ત્યાં સાંભળવા બેસતો, મને બહુ ગમતું. અને એ બધું સાંભળીને મને પણ એવો વિચાર થતો કે આપણે પણ હિમાલયમાં જવું છે. સારું થાય ને ના ગયા, નહીં તો આપણે બધા શું કરત. સ્વામી કે મને પણ એવું થતું હતું કે આપણે પણ હિમાલયમાં જઈને સાધના કરવી છે. સ્વામી કે અમારા ગામમાં પૂર્વાશ્રમમાં ભજન મંડળી આવતી, તે ઊભી ભજન મંડળી, ઊભા ઊભા ભજન ગાય, અને બધાના હાથમાં મંજીરા અને પેલા છબલીકા હોય, અને બધા કીર્તન વગાડતા વગાડતા ગાય. સ્વામી કે હું પણ એમાં જોડાઈ જતો. સંતોએ પૂછ્યું તમને વગાડતા આવડતું? સ્વામી કે થોડું શીખી જતા અને પછી વગાડતા આવડતું. આવડતું ક્યાં સુધી ગાતા? સ્વામી કે ઘણી વખત અડધી રાત્રે સુધી, ઘણી વખત તો સવારો સવાર ભજન ચાલે, તો પણ અમે સવારો સવારે મંડળીની સાથે રહેતા. જો નાનપણથી અમને ભજનની આવી લગની. સ્વામી કે કોક વખત અડધી રાત્રે સુધી આ ગામમાં વગાડે, પછી બાજુના ગામમાં વગાડવા જાય તો હું ભેગો જતો, અને સવારે પછી ચાલતો ચાલતો એકલો પાછો આવતો. તો જો નાનપણથી અમને ભગવાનની રુચિ હતી, ભગવાનમાં રુચિ હતી, નાનપણમાં એમને ભગવાનનું ભજન કરવું એવી અંતરમાં દ્રઢતા હતી, તો જો ભગવાન સ્વામિનારાયણ એક સાધક તરીકે પોતે ભૂમિકા ભજવી છે, આ સાધકમાં પણ જેવું ભગવાન સ્વામિનારાયણ તપ વાલું હતું, એવું પ્રમુખ સ્વામી મહારાજને નાનપણથી તપ વાલું છે. ભગવાન સ્વામિનારાયણ નાનપણથી પોતે નિયમમાં ખૂબ દ્રઢતા રાખતા, એવું પ્રમુખ સ્વામી મહારાજ પણ રાખતા. આવા સાધક દ્રષ્ટિએ પણ, એટલે કે સાધકની દ્રષ્ટિએ પણ અનેક પાસાઓ છે, પણ આપણે દરેક પાસાને થોડો થોડો સ્પર્શ આપીશું એટલે આપણને પાંચ દિવસમાં થોડો થોડો અંદાજ આવી જાય. પણ એક સાધક તરીકે શ્રીજી મહારાજે આ ભૂમિકા ભજવી છે એવી પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. એક સાધકથી લઈને સિદ્ધ સુધી, કે જેવા શ્રીજી મહારાજ પોતે એક સિદ્ધ પુરુષ હતા, એટલે કે પોતે માયાથી પર, એ આપણને એમના વર્તન દ્વારા આપણને દેખાય, એવા જ આપણા ગુરુવારી પ્રમુખ સ્વામી મહારાજ છે. આ વ્યક્તિત્વનું બહુ જ મોટું પાસું છે. આની વચ્ચે આખું નિરાળું વ્યક્તિત્વ ઝીલાયેલું છે, કે જેવા શ્રીજી મહારાજ પોતે નિર્વિકારી નિર્વિષય હતા, એવા જ પ્રમુખ સ્વામી મહારાજ નિર્વિકારી ને નિર્વિષય છે. એ આપણને એ તાદ્રશ એમના વર્તનમાંથી પણ દેખાય છે. શ્રીજી મહારાજે પ્રથમના 18મા વચનામૃતમાં વાત કરી છે કે હું મારા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને એવા પકડી લઉં છું કે જેમ સિંહ છે એ બકરાને પકડે એવી રીતે હું પકડી લઉં છું. હવે સિંહ જેમ બકરાને પકડે એટલે કેવી વાત થઈ? બકરું કોઈ રીતે છૂટી શકે, બચી શકે, જીવે? એમ મહારાજ કહે છે હું પણ મારા મનને પકડી લઉં છું. મહારાજ કે હું મારા હું મારી મનની ઇન્દ્રિયોની વૃત્તિઓ જો છૂટી મૂકું તો અંતર સન્મુખ થઈ જાય. વિષય સન્મુખ રાખવા માટે, પદાર્થ ગ્રહણ કરવા માટે, જે ભક્તોની ભક્તિ હોય એને ગ્રહણ કરવા માટે અમારે પરાણે એ તરફ રાખવી પડે છે ત્યારે રહે છે. અને આપણે એક્ઝેક્ટલી રિવર્સ કેસ, છૂટી મૂકીએ શું થાય? ટાઉન હોલમાંથી સીધો સિનેમા હોલમાં જતો રહે, અને પકડીને અંતરમાં રાખીએ ત્યારે માંડ માંડ નિયમ રહે, તો એમ પેલા પાણીપુરીના સ્ટોલમાંથી પાસેથી પસાર થઈને સુગંધ લઈ લઈને મોઢામાં પાણી ભરાઈ જાય. એટલે આપણે ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિને છૂટી મૂકીએ તો આવી પરિસ્થિતિ. મહારાજ કે છૂટી મૂકું તો અંતર સન્મુખ થઈ જાય. એમ પ્રમુખ સ્વામી મહારાજની પણ વૃત્તિ એ અત્યંત અંતર સન્મુખ છે. એમના મન, ઇન્દ્રિયો, અંતઃકરણ પણ શ્રીજી મહારાજની જેમ પોતાના સંપૂર્ણ કાબૂમાં છે. જેમ મહારાજે મધ્યના 35મા વચનામૃતમાં વાત કરી છે કે અમે તો માતાના ગર્ભમાં આવ્યા તે મોરે પણ આત્માને દેખતા, માતાના ગર્ભમાં હતા ત્યારે પણ અમે આત્માને દેખતા, અને આજે પણ અમને આત્માનું દર્શન યથાર્થ છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ અનાદિકાળથી પોતે નિર્વિકારી ને નિર્વિષય છે. આપણી જેમ જ દેખાય છે, બોલે છે, ચાલે છે, ઉઠે છે, હરે છે, ફરે છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ અ ડિફરન્ટ પર્સનાલિટી. એ ફ્લેશ એન્ડ બ્લડમાં, એટલે કે હાડ અને માંસમાં આપણી જેવા જ દેખાય છે, પણ એ આપણી જેવા નથી, એ બહુ જુદા છે. શ્રીજી મહારાજે પોતે વાત કરી કે પોતે આવા નિર્વિકારી ને નિર્વિષય જેવા પ્રમુખ સ્વામી મહારાજ છે. 1977 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પરદેશ પધાર્યા અને જબરજસ્ત વિચરણ કરેલું. પ્રમુખ સ્વામી મહારાજના વિચરણના જે રેકોર્ડ 2 વર્ષો છે, 1976 ને 1977, 76ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે દેશમાં એક જ વર્ષમાં 728 ગામડાઓમાં વિચરણ કરેલું, અને બીજા વર્ષે 77ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં ન્યુયોર્કથી લોસ એન્જલસ, એટલે અક્રોસ ધ બ્રેથ અમેરિકાની, એ બાય રોડ ફરેલા. એટલે કેટલું થયું? પોરબંદરથી, એટલે કે ભારતના આ છેડેથી તમે જગન્નાથપુરી જાઓ, પોરબંદરથી જગન્નાથપુરી, જગન્નાથપુરથી પોરબંદર, પોરબંદરથી જગન્નાથપુરી, પાછા તમે MPમાં ક્યાંક રાયપુર સુધી આવો ને, 3.5 ગણું ભારત થાય ને એટલું અમેરિકા પોળો દેશ છે. અને બાય રોડ ફરેલા સ્વામી, કારણ કે સંસ્થા કે હરિભક્ત એ વખતે એવા સદ્ધર નહોતા કે સ્વામી પ્લેનમાં ફેરવી શકે.
તો સ્વામી કે ત્યાં દીવો ત્યાં દાતણ ને એવું વિચરણ, રાતો રાત પ્રમુખ સ્વામી મહારાજ ગાડીઓમાં ટ્રાવેલ કરતા, હરિભક્તો ઘરે પધરામણી કરતા, અને ટેલિફોન ડિરેક્ટરીમાંથી ફોન જોઈ રસ્તામાં હાઈવે ઉપર ઉતરી પબ્લિક ટેલિફોનમાંથી પ્રમુખ સ્વામી મહારાજ ફોન કરીને જાતે પધરામણીઓ ગોઠવતા હતા. જબરજસ્ત પરિશ્રમ એમણે કરેલો છે. આવી પરિસ્થિતિમાં સ્વામી એક વખત પત્ર સારંગપુર સંતો ઉપર લખ્યો, બધા નવ દીક્ષિત સંતો હતા 73 સાલના. સ્વામી કે આ જે અત્યારે વિચરણ થાય છે ને એ ન ભૂતો ન ભવિષ્ય એવું છે, અને કેવળ જોગી મહારાજની કૃપા છે અને એમના બળે આ વિચરણ થાય છે, બાકી થાય નહીં. ત્રીજું સ્વામીએ લખ્યું, સ્વામી કે જ્યાં દીવો ત્યાં દાતણ નહીં અને જ્યાં દાતણ ત્યાં દીવો નહીં એવું વિચરણ ચાલે છે, તે રાત્રે બધા સંતો ઉતારે ભેગા થાય છે, તે કોઈ કોઈને જેસવણ કરવા નવરું થતું નથી, ગમે ત્યાં ગોદરું થોડી ઊંઘી જાય એવા બધા થાકી જાય છે. અને છેલ્લે સ્વામીએ લખ્યું, બહુ જ સરસ વાક્ય લખ્યું, સ્વામી કે દેશ પરદેશમાં બધે ફરીએ છીએ પણ મન તો મહારાજની મૂર્તિમાં રાખીએ છીએ. જો આ એમનું મન છે, પોતે જાતે લખ્યું કે દેશ પરદેશમાં બધે ફરીએ છીએ પણ મન તો મહારાજની મૂર્તિમાં રાખીએ છીએ. જો એમનું આવું મન છે, ત્યાં પેરિસમાં 1984 સાલમાં પધરામણીએ પધાર્યા અને ત્યાં પ્રવીણભાઈને આપણા હરિભક્તો છે, અહીં તમારા દક્ષિણ ગુજરાતના જ છે, નવસારી બાજુના, એમણે સ્વામીને વાત કરી કે બાપા તમને એફિલ ટાવર ઉપર લઈ જવા છે, દુનિયાની 7માંની 1 અજાયબી. સ્વામી કે આ સંતો હરિભક્તોને તમે લઈ જાઓ, મેં તો બધું જોયેલું જ છે. કે ના ના સ્વામી, તમે આવો એફિલ ટાવર ઉપરથી દ્રષ્ટિ કરો કે પેરિસમાં સત્સંગ થાય અને ભવિષ્યમાં મોટું મંદિર થાય અને અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસે. હરિભક્તોએ બહુ આગ્રહ કર્યો એટલે સાંઈ બાપા ગયા અને એફિલ ટાવર ઉપર સ્વામીને લઈ ગયા. ત્યાંથી આખું પેરિસ દેખાતું હતું, એન ઇવનિંગ ઇન પેરિસ, બધું દેખાતું હતું. બધે દ્રષ્ટિ કરાવી હરિભક્તોએ અને બાપાને કે બાપા ધૂન કરો, સત્સંગ થાય. ધૂન કરી પાછા નીચે આવતા હતા લિફ્ટમાં, આપણા જેવા સંતો હરિભક્તો પાછા બધા ભેગા હોય ને, એ બધા ચર્ચા કરતા હતા, પેલું જોયું, પેલું જોયું, પેલી લાઇટ જોઈ, પેલું બિલ્ડિંગ જોયું, પેલું નદી જોઈ, પેલી બોટ જોઈ. ચર્ચા તો આપણે ચાલતી હોય કંઈક જોઈને આવીએ ત્યારે. આમ તો માણસ સામાન્ય લગ્નમાં જાય તો તમને ખબર છે ને, ઘરમાં 2 દિવસ ચર્ચા ચાલે, હા કે ના ચાલે જ. હા, કેટલી બધી ચર્ચાના વિષયોની, કે કપડાં કેવા હતા ને, મંડપ કેવો હતો ને, ખાવાનું કેવું હતું ને, કોણ મહેમાન આવ્યા હતા ને, કારણ કે શું લગ્નની જવાબદારી તો આપણી જ હતી. એટલે આપણને આ બધી ચિંતા ગણી એટલે ચર્ચા 2 દિવસ સુધી ચાલે. સ્વામી આ ચર્ચા ચાલતી હતી ને, મોટા પુરુષને આ છે કે કદાચ તમે જોવો, જાણો, સાંભળો, વાંચો એની ના નથી, પણ એ જીવમાં ના ઘૂસવું જોઈએ, અહીં એનો ડાઘ ના પડવો જોઈએ. સ્વામી કેપી સ્વામી સાથે હતા, કૃષ્ણપ્રિય સ્વામી. સ્વામી કે કેપી હરે કીર્તન ગાવ, જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે. તે કીર્તન ગવડાયું કે જોગી જોયા જોવાનું કાંઈ ના રહ્યું રે. તો નીચે એલિવેટરમાં આવે ત્યાં સુધી, ત્યાંથી બધા છૂટી પણ છૂટા પણ ગાડી સુધી પહોંચ્યા ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજે કંઈ ચર્ચા જ ન થવા દીધી. તો જો એમની વૃત્તિ નથી આમાં, આપણી તો સહેજેમાં વૃત્તિ છે, કંઈક વસ્તુ જોઈએ, કરીએ, જાણીએ, તરત એ જીવમાં પેસી જાય. તો જો એમના ઇન્દ્રિયો અંતઃકરણ એ અત્યંત એમના કાબૂમાં છે. આપણે તો સ્થૂળ દેહ આપણો કાબૂમાં નથી રહેતો, રાત્રે નોર્થ સાઉથ સૂતો અને હવાર ઈસ્ટ વેસ્ટ નથી ઉઠતો, કે મચ્છરદાની બાંધી હતી ને તોય કે પગમાં મચ્છર બહુ પેલા ચડ મચ્છર બહુ કરડી ગયા, એવું કેમ બન્યું? અલે પણ રાત્રે મચ્છરદાનીમાંથી 12 પગ કાઢેલો, ખબર પડી તને આમ ખેંચીને. સુવામાં આપણું ધ્યાન નથી હોતું, સ્થૂળ દેહનું આપણને સ્વપ્ન અવસ્થામાં ભાન નથી હોતું, તો મન ઇન્દ્રિયો અંતકરણની તો ક્યાં વાત છે. મહારાજે પ્રથમ 30માં દિનાનાથ ભટ્ટને કહ્યું કે તમારા જેવો કોઈ બુદ્ધિશાળી હોય ને, એને આખા દિવસમાં 2-3-4 સ્થૂળ સંકલ્પ થાય ને એને પકડ્યામાં આવે, બાકી તો સૂક્ષ્મ ઘાટ તો અંતરમાં કેટલાય થતા હોય, ખબર જ પડતી નથી આપણને, એમને એમ બધું ચાલ્યું જાય છે. તો જો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજના મન ઇન્દ્રિયો અંતકરણ પણ અત્યંત એમના કાબૂમાં છે, જબરજસ્ત, એને લઈને એમની વૃત્તિ પણ અત્યંત સંયમમાં છે. તમે જુઓ આ સંયમના લીધે એમનામાં પંચવર્તમાનની અતિશય દ્રઢતા આપણને કેટલી દેખાય છે. નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ, એ પંચવર્તમાન. મોટા મોટી વાત તો એ છે કે હ્યુમન ફ્લેશ એન્ડ બ્લડમાં એક્ઝિસ્ટન્સ હોય અને પંચ વિષયમાં પ્રીતિ ન હોય એ ઇમ્પોસિબલ છે. હાડ અને માંસનો તો ગુણ છે કે એમને શબ્દ સ્પર્શ રૂપ રસગંધમાં પ્રીતિ થાય. હાડ અને માંસમાં અસ્તિત્વ ધરાવતી કોઈ પણ વિભૂતિ, જીવ પ્રાણી માત્ર, એને શબ્દ સ્પર્શ રૂપ રસગંધમાં પ્રીતિ ન હોય એવું બને જ નહીં, કારણ કે બે અનાધિકારથી ભેગા છે. તો પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણી જેમ હાડ અને માંસમાં જ આપણને દેખાય છે, પણ પંચ વિષયમાં પ્રીતિ નથી. એટલે આમ દુનિયામાં 7 અજાયબી છે, પણ આ 8મી જંગમ અજાયબી કહેવાય પૃથ્વી ઉપર. હી ઇઝ અ લિવિંગ વન્ડર,
કે હાડ અને માંસમાં વિચરતી વ્યક્તિને પંચ વિષયમાં પ્રીતિ ન હોય. એટલે તમે જો એમના બધા જ વર્તમાનમાં અતિશય આપણને દ્રઢતા દેખાય છે. શ્રીજી મહારાજે સત્પુરુષનું આ લક્ષણ એ પ્રથમના 67માં વચનામૃતમાં કહ્યું છે. મહારાજ કે આવા જે સત્પુરુષ છે જેને આ લોકમાં કોઈ ઠેકાણે પ્રીતિ નથી, અને પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ તેને વિશે જ એક વાસના છે, અને જે જે તેનો સંગ કરે એનું પણ એવી રીતનું હિત ઈચ્છે કે આ મારો સંગી છે અને ભગવાનની વાસના થાય તો ઘણું સારું છે, અને આ લોકની વાસના તૂટી જાય તો ઘણું સારું છે. આટલી વાત કરીને શ્રીજી મહારાજ પછી શું કહે છે, જે આપણે અત્યારે વાત કરીએ છીએ. મહારાજ કહે છે, આજે તો સત્સંગમાં લાખો મનુષ્ય, એટલે કે નાના મોટા ભાઈ ભાઈ બધા એમની સામે હાથ જોડીને ઊભા છે, એ કે એ પ્રમાણે કરવા તૈયાર છે, તો પણ લેશ માત્ર સંસારના સુખને ઈચ્છતા નથી. જો આપણને તાદ્રશ દેખાય છે કે નહીં, એક સામાન્ય વર્તમાન તમે લો, એમનું નિસ્વાદી વર્તમાન. તમારામાંથી કેટલા જણા પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શન કરેલા છે? આંગળી ઊંચી કરો તો. જો આ પોણી સભાએ પ્રમુખ સ્વામી મહારાજે જમતા જોયા છે, બોલો, બહુ સારું કહેવાય. હજુ પ્રમુખ સ્વામી મહારાજના ભોજન દર્શન આપણે જોયા છે, અને નાઉ લેટ્સ એનાલાઇઝ, એનું થોડું એનાલિસિસ આપણે કરીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ તમે જમતા જોયા છે, બાજુમાં ઠાકોરજીનો થાળ પડ્યો હોય, સેવક સંત જમાડતો, અને પ્રમુખ સ્વામી મહારાજના પત્તરમાં એક વાનગી મૂકીને સ્વામી જમે છે. હવે આ ભોજન દર્શન આપણે કર્યા છે, આપણે એમનું મુખારવીને જોઈએ, એમના દર્શન કરીએ છીએ, આપણને અહોભાવ છે. પણ એક એક નાની ક્રિયા જોઈએ ને ત્યારે આપણને પ્રતીતિ આવે કે આ પુરુષ નિસ્વાદી છે. એક તો ઠાકોરજીના થાળમાં જે પડ્યું હોય એ જાતે કોઈ દિવસ પોતે લઈને મૂકતા નથી. તમે ખાલી એક પ્રયોગ આ ઘરે કરજો કે તમે જમવા બેઠો ને ત્યારે કશી જ વસ્તુ જાતે નહીં લેવાની અને માંગવાની નહીં, થાળીમાં જે મૂકે એ ખાવાનું. એકવાર પ્રયોગ કરજો એટલે તમારા નિસ્વાદી વર્તમાનની તમને ખબર પડી જશે. આ એક નાની ક્રિયા છે, પણ તમે ઇટ્સ રિયલી ટુ બી ઓબ્ઝર્વ. સેવક સંત જે મૂકે જમી લેવાનું, કોઈ દિવસ કહેવાનું નહીં કે આ મૂક એ વાત જ નહીં, અને કોઈ દિવસ એમનો હાથ લાંબો થાળમાં થાય નહીં. હવે એકચ્યુઅલી એ ઠાકોરજીનો થાળ એવો છે કે જો એ આપણને આપે તો આપણે ઉટકનારને સેવા આપીએ નહીં. આપણને જમવા આપે તો ઉટકનારને કોઈ ભીડો આપણે આપીએ નહીં. ખબર પડી? મોઢું દેખાય, વાળવડી અંદર, ખબર છે, એવું કરી નાખીએ. અને એ થાળ પ્રમુખ સાહેબ મારાની બાજુમાં પડ્યો હોય, કોઈ દિવસ એમનો હાથ આટલો પણ લાંબો થતો નથી. અને આપણે જમવા બેઠા ત્યારે આપણું જેસીબી કેટલું લાંબુ થાય છે, આમ ક્યાંથી વસ્તુઓ ઉપાડે છે, એમને આટલામાં નજર નથી જતી. જો સેવક સંત કંઈક એવો કાર્યક્રમ ચાલુ થયો, કંઈક હાસ્યનો કાર્યક્રમ થયો, અને એકાદ આઈટમ ઠાકોરજીના થાળમાંથી પથ્થરમાં મૂકતા રહી ગઈ તો ગઈ, પછી એ સંભાળવાની નહીં, પછી એમને યાદ ના આવે, પછી જમવાની નહીં. બાજુમાં પડ્યો તોય આઈટમ જાય, અને આપણે એટલી આઈટમ તો પહેલાં શાંતિથી જોઈએ ને પછી સિલેક્શન કરીએ. લગ્નમાં આપણે એવું જ કરીએ છીએ ને, પહેલાં એકવાર આંટો માર લેવો પડે બુફે ને ટેબલ ઉપર કે શું શું છે, ખોટું ખવાઈ જાયનો કોઈ અર્થ નહીં ને. પણ જો સ્વામીની નજરે તરફ જતી નથી, વૃત્તિ જ નથી જતી, એમને ખબર પણ નથી કે આટલી આટલી આઈટમ પડી છે. અને આપણે બધાને પ્રમુખ સ્વામી મહારાજ કરતાં વધારે સિદ્ધ દશા છે, આપણી નિરાવરણ દ્રષ્ટિ છે. આપણને અહીં બેઠા બેઠા દિવાલની બીજી બાજુ દેખાય, અહીં બેઠા બેઠા બોલે કે આ દિવાલની પાછળ આ બાણાને પાછળ દઈશ ને એટલે અભેરાય ઉપર ડાબી બાજુથી ત્રીજી બરણી ગોળ કરીને ઓથાણું ચલાવો. અહીં બેઠા બેઠા નિરાવરણ દ્રષ્ટિ થાય છે કે નહીં? બાજુના રૂમમાં દેખાય છે કે નહીં? વૃત્તિ છે એટલે ખબર પડે. પણ જો સ્વામીને આટલું પણ નહીં, અને એ જમતા જમતા સ્વામીએ કોઈ દિવસ કોઈ પ્રકારની માંગણી કરી નથી. પોતે બીમાર હોય ને તો પણ કોઈ દિવસ કહ્યું નથી કે આ બનાવો. સેવક સંત પૂછે પ્રમુખ સ્વામી મહારાજ પથારીમાં સૂતા હોય બીમાર અવસ્થામાં, સ્વામી શું બનાવે, ઢીલી ખીચડી બનાવીએ, મગ, કશું જ બોલવાનું નહીં. ઠાકોરજી માટે જે બનાવે બનાવો, ભગવાન જમશે અમે જમી લેશું. કોઈ દિવસ એમાં મેનુ આપવાનું નહીં કે આ તમે બનાવો, નહીં તો સેવક સંત તૈયાર છે, ઠાકોરજીનો થાળ કરીને એમને જમાડે છે. મેનુ જ નહીં આપવાનું કે આ બનાવો. અને આપણે 10 દિવસ થયા તો હવામાં ફાયર કરે, પૃથ્વી પર કોઈ ઢોકળા બનાવતા આવડે છે? એટલે પૃથ્વી પર બધાને આવડે, તાર ખાવા તો ખાને, સારો હાંડવો નથી બનતો કેટલાય દિવસથી, એવું આપણને મનમાં થઈ જાય છે ને. હા, કેટલી વસ્તુ આપણને યાદ આવી જાય, પછી ના ઘરે બને બહાર જઈને ખાઈ જઈએ. પ્રમુખ સાહેબ મહારાજ કહ્યું છે, ઓર્ડર જ નથી આપ્યો સેવક સંતને કે તમે આ બનાવો, નેવર, કોઈ દિવસ નહીં. હવે કેટલો બધો સંયમ કહેવાય પોતાની વૃત્તિ ઉપર. અને હજી સુધી 770 સંતો એમના દર્શન નજીકથી ભોજન કરતી વખતે કર્યા છે, અને ઘણા બધા ભંડારી સંતોએ, એક્સપર્ટ ભંડારી સંતોએ એમને જમાડ્યા છે,
કોઈ હજી નોટિસ નથી કરી શક્યું કે પ્રમુખ સાહેબ મારા શું ભાવે છે. આ તો રેકોર્ડ કહેવાય. એમાં અમારા બ્રહ્મતીર્થ સ્વામી સંસ્થાના હેડ કુક કહેવાય, સારંગપુરમાં ટ્રેનિંગ સેન્ટર બધા ભંડારી સંતો હાથની જે તૈયાર થાય છે, આજે બધા ભંડારી આપણા બધા જ મંદિરોમાં બધા ભંડારી સંતો આટલા સક્ષમ છે, 2,000, 5,000, 10,000 માણસ રસોડું કરવાનું હોય બધું આયોજન કરી શકે, વાસણનું સીધાનું આયોજન માણસોનું આયોજન બધું કરી શકે છે. એવા એવા સરસ ભંડારી સંતો તૈયાર થયા છે, એ બધા બ્રહ્મતીર્થ સ્વામીના હાથની જે તૈયાર થયા છે. ઘણા તો આ અંતર તાવે તો શું પકડતા નહોતું આવડતું, બ્રહ્મતીર્થ સ્વામી આવા તૈયાર કરે છે, એવા હેડ કુક છે. અને મોટા મોટા ઉત્સવ સમયમાં તો બધા રંગેળા ચડ્યા હોય અને આટલા મોટા મોટા ને એમાં દાળ ઉકળતી દાળના કલર જોઈને અંદર મસાલા કરે, મીઠું નાખે ને મરચું નાખે ને આપણે બાજુ ઊભા ને તો આપણને એમ થાય કે આ બધી દાળ ખાટી થઈ જશે કે આમ તીખી થઈ જશે કે ખારી થઈ જશે, થળકાટ ને યુ નેમ ના આઈટમ એની નોઝ, તમે આઈટમનું નામ આપો ને એને બનાવતા આવડે છે. એવા એક કુક છે, એવા શેફ છે બ્રહ્મતીર્થ સ્વામી, અને લાખ માણસે જમાડવાના પેટનું પાણી ના હાલે એવા એ સંત છે. એમના હાથ નીચે બધા તૈયાર છે. એ બ્રહ્મતીર્થ સ્વામી 1988 સાલમાં 10 મહિના પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઠાકોરજીનો થાળની સેવામાં હતા અને પછી પ્રમુખ સ્વામી મહારાજને જમાડતા હતા. 10 મહિનામાં 1 મહિના 30 દિવસ ગણો, 30 × 10 300 દિવસ અને એમાં રોજ 3 વખત 900 વખત 900 times પ્રમુખ સ્વામી મહારાજની બાજુમાં બેસીને એને પ્રમુખ સ્વામી મહારાજને જમાડ્યા છે. એ બ્રહ્મતીર્થ સ્વામીએ સારંગપુરમાં જ્યારે ટૂર પત્યા પછી ત્યાં રાત્રિ સભામાં રિપોર્ટ આપતા હતા ત્યારે સંતો એમને પૂછ્યું કે તમે 900 વખત લગભગ પ્રમુખ સ્વામી મહારાજને જમાડ્યા અને તમારા જેવા કુક, તમારા જેવા રસોઈયા તો પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે, આટલો પ્રશ્ન પૂછ્યો અને બ્રહ્મતીર્થ સ્વામી રડી પડેલા, એમની આંખમાં આંસુ આવી ગયા હતા કે મેં સતત 10 મહિના સુધી ખૂબ તકેદારી રાખી કે પ્રમુખ સ્વામી મહારાજને શું ભાવે છે, પણ હું કઢી ના શક્યો કે એમને શું ભાવે છે. પરવલનું શાક બનાવીને પરવલનું 2 ચમચી શાક મૂકીને જમે, આપણે એમ થાય કે એને ભાવ્યું છે, બીજી 1 ચમચી મૂકેલા જમે, બીજી 1 ત્રીજી દિવસે પાછું પરવલનું શાક બનાવીને 1 ચમચી મૂકે પછી હાથ આડો કરી દે ના રહેવા દો ચાલશે, તો આપણે એમ થાય ના ના પરવલ આપણને એમ કે ભાવતા હતા પણ નથી ભાવતા. એવું બ્રહ્મતીર્થ સ્વામી કે એક્સપેરિમેન્ટ કરવામાં કરવા મારા 10 મહિના પૂરા થઈ ગયા અને આપણી સાથે કોઈ એક જ વખત જમવા માટે આવે અને બીજી ત્રીજી વખત આપણો બટેટાવાળા ઉપર હાથ પડે એટલે શું સમજે પેલો, કે આ ફરસાણ ઉપર જરા રુચિ વિશેષ છે, ખબર પડી જાય ને. એક જ વખત કોઈક આપણી સાથે જમે ને અને ડફોડ દેવો માણસ હો, બુદ્ધિશાળી નહીં, તો એને ખબર પડી જાય, આપણને જ ખબર પડી જતી કે આને શું ભાવે છે. આટલા એક્સપર્ટ વ્યક્તિ, આટલા બાહોશ બુદ્ધિશાળી વ્યક્તિ, એ 10 મહિના સુધી પ્રમુખ સ્વામી મારી સાથે ખબર ના પડે પ્રમુખ સ્વામી મારું કેવું નિસ્વાદી વર્તમાન કહેવાય. તો જો આ એમનું નિસ્વાદીપણું છે, હજી એક નિસ્વાદીપણામાં આપણે એક પાસું જોઈએ કે આપણે જ્યારે જમતા હોઈએ ને ત્યારે આપણે રિસીવિંગ એન્ડ ઉપર હોઈએ તો વાંધો નથી, પણ ગિવિંગ એન્ડ ઉપર હોઈએ ને, ધારો કે તમે જમતા જમતા ટીવી જોવાનું હોય ને તો તમે ટીવી જોઈ શકો, કારણ કે જે થ્રો કરે છે બધું રિસીવ જ કરવાનું છે, પણ તમારે કોઈને અટેન્ડ કરવાના થાય ને એ તમે ના કરી શકો, આપણને કંટાળો આવે. કોઈક આપણે જમતા જમતા આપણો દીકરો છે ને રિપોર્ટ કાર્ડ બતાવે ને કે અમારી 6 માસિક પરીક્ષાનો રિપોર્ટ, હમણાં બેસ આપણે શાંતિ જમીન મળી લઈએ, જમીન જોઈ લો, એવું થઈ જાય છે કે નહીં. સ્વામીને જમતા જમતા કોન્સ્ટન્ટ લોકોને અટેન્ડ કરવાનો, નાનો બાળક વાર્તા કરતો હોય તો અટેન્ડ કરવાનો, કોઈ કાર્યકર રિપોર્ટિંગ કરતો હોય તો અટેન્ડ કરવાનો, કોઈ સંતો વાતો કરતો હોય અટેન્ડ કરવાનો. પાછું પ્રમુખ સ્વામી મહારાજ જાણે છે કે આ બોલે છે એટલે એને અપેક્ષા જ અંતરમાં કે સ્વામી મારી સામું જોવે, મને સ્માઇલ આપે, મને રિસ્પોન્સ આપે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ જમતા જમતા પાછું વારાઘડી એની સામું જોવાનું, એને અટેન્ડ કરવાનો, એને રિસ્પોન્સ આપવાનો, એને સ્માઇલ આપવાની. આ બહુ અઘરું છે. કાલે તમે જમવા બેસો એટલે તમારા દીકરાને કહેજો તું એક ગુજરાતીનો પાઠ વાંચજે અને પછી એમાંથી હું તમને પ્રશ્ન પૂછીશ, ને એવી રીતે તમારે પાઠ સાંભળવાનો તમે એમાંથી 2 પ્રશ્નો કાઢી શકો એટલે એટેન્ટિવલી, પછી જો તમારું જમવાનું સુખ કેટલું રહે છે. કરી જ નહીં શકો કે આમાં બધા જમવાનું બધું સુખ ટળી જાય છે, સ્વાદનો આનંદ બધો ટળી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે કોન્સ્ટન્ટલી અટેન્ડ કરવાના, આપણે ન અટેન્ડ કરી શકીએ કોઈને. બીજી એક વાત કે પ્રમુખ સ્વામી મહારાજ જમતા હોય ત્યારે કોઈ દિવસ એકલા જમતા નથી, પહેલાં તો બધા સાથે જમતા હતા, પણ આમ 25, 50, 60, 70 હરિભક્તો સંતો બધા સામે બેઠા હોય અને બધા ક્યાં જોતા હોય, બારી બાર ક્યાં જોતા હોય, પ્રમુખ સ્વામી મહારાજની સામે જ આમ ભોજન દર્શન, એ પણ એક દર્શનનો કાર્યક્રમ છે, તો એકદમ આમ ભાવથી એમની સામે જોતા દર્શન કરતા હોય, 2 માણસ તમારી સામે ધારી ધારીને જોતા હોય તમે કોળીઓ ઉતારી જુઓ જાઓ. આમ તમે જમતા હો ને કોઈક 2 માણસ તમે સામે આમ ધારી ધારીને જોતું હોય ને
તો આમ તમે ધીમે આમ ગોળ ફેરી જાઓ, કટસી એટલે તમે ગોળ ફરી જાઓ. અને કાં તો પછી પેલા હોસ્ટ ને શું કહો યજમાન ને, પેલા ભાઈ ભૂખ્યા લાગે છે ને થાળી કરી આપો. તો કોઈ આપણી સામે આમ જોતું હોય ને ગળામાં કોળિયો ના ઉતરે, ખબર છે? પ્રમુખ સ્વામી મહારાજ આપણે બધાએ જોયું છે ને, હમણાં તમે પોણી સભાએ આંગળી ઊંચી કરી કે અમે ભોજન દર્શન કરેલા છે. તો સ્વામી આમ જમતો ને એકદમ નોર્મલી પીસફુલી અને એકદમ સોબર જમી શકે છે. તો જો આ એમનું નિસ્વાદીપણું છે, નહીં તો આવી રીતે માણસ જમી ના શકે. એમને સ્વાદથી પર હોય ને, ખાલી જેમ કોઠીમાં દાણા ભરે છે એવા જ ભાવથી કેવળ દેહને ચલાવવા માટે જ, એને પોષણ આપવા માટે જ જે ખોરાક અંતરમાં મોઢામાં મૂકતા હોય, એ જ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં જમી શકે અને આવી રીતે જમી શકે, નહીં તો શક્ય નથી. તો આજે તો આપણે જો આ એક વર્તમાનનું એનાલિસિસ કર્યું કે પ્રમુખ સાંઈ મહારાજનું આવું નિસ્વાદી વર્તમાન છે, ખારો શીરો ખાઈ ગયા હોય, કડવી કઢી પી ગયા હોય, કડવી કાકડી થાળમાં આવી હોય ને કંઈ બોલ્યા ન હોય, આવા તો કેટલા બધા પ્રસંગો છે. સેવક સંતો પૂછે તો કે અમને ખબર ઠાકોરજી જે કર્યું એ ઠાકોરજી જમ્યા ને એ કંઈ ન બોલે તો આપણે શું બોલવાનું? અને આપણે સેજ ખાટી દાળ ખારીદાર થઈ હોય તો ઘણા બધાને ઘેરે તો પેલા ગાર્ડનમાં ફ્રીઝબી રમે છે લોકો, આ ઘરમાં રમે થાળી આમ ઉડે, અથવા તો કંટાળી જાય ને ગુસ્સો કરી બેસે, કોઈ દિવસ એક અક્ષર બોલવાનો નહીં. તો જો આ એમના વર્તમાનની આ એક વિશેષતા છે, તો એ નિસ્વાદી વર્તમાન આપણને જોવા મળે છે. સ્વામી થાળમાં પહેલી વખત પિઝા આવ્યો, સ્વામી કે આ શું છે? કે બાપા તો આમ તો રોટલા જેવું જ છે પણ અંદર આ ચીઝ ને બધું નાખ્યું. સ્વામી કે કાઢો. સ્વામી કે અમે મમરાના રસિયા છે, પિઝાના નહીં. આઈસ્ક્રીમ, ચોકલેટ અને બેકરી આઈટમ્સ, બિસ્કીટ એ ન ભાવતી હોય એવી પૃથ્વી ઉપર 6 બધી વસ્તીમાં એક જ છે. 8 વર્ષનો બાળક હોય કે 80 વર્ષનો ડોહો હોય, 2 ને 3 આઈટમ તો ભાવતી જ હોય. આઈસ્ક્રીમ, બિસ્કીટ અને બધી જ બેકરી આઈટમ્સ, બ્રેડ ને બિસ્કીટ ને બધું જ, ચોકલેટ્સ એ ના ભાવે બને જ નહીં. અરે રાત્રે 12 વાગે ઉઠીને છોકરાનું ખાઈ જાય ને ડોહો, એના પૌત્રનું ફ્રીઝ ખોલીને ખાઈ જાય ને, ચોકલેટનું દૂધ પી જાય ને. આ 3માં તો અત્યંત સ્વાદ રહેલો છે. પ્રમુખ સ્વામી મહારાજ તો આઈસ્ક્રીમ ખાય ને તો આપણને એમ થાય કે આઈસ્ક્રીમનું હળહળ અપમાન છે. બહુ સેવક સંતો આગ્રહ કરે એટલે થોડોક જમે, એક ચમચી જમે. એકવાર તો સારંગપુરમાં બહુ આગ્રહ સ્વામી કે નહીં, પછી ચમચી અડધી આઈસ્ક્રીમની સેવક સંતે નિર્ભય સ્વરૂપ સ્વામીએ બપોરે ઠાકોરજીના થાળ વખતે ફ્રૂટ વખતે ભરી, એની ઉપર 2 ધાણી મૂકી અને પછી હાથમાં આપી, તો પછી જમ્યા. આ તો કંઈ જમવાની રીત છે, ધાણીની આઈસ્ક્રીમ 2 ભેગા મોઢામ નખાય. અને બહુ આગ્રહ કર્યો સ્વામી આ 2 ફ્લેવર છે, તો ચમચી એમાંથી લીધી અને થાળી એટલે વાટકીની ધાર ઉપર આમ 2 વાર પછાડી, પછી ઊંધી કરીને ટીપ ખાલી અંદર આમ અડાડી, આવી રીતે આઈસ્ક્રીમ ખવાય. પણ જો એમને એમાં સ્વાદ જ નથી, નહીં તો આવી જે ડેલિશિયસ આઈટમ્સ છે જે પૃથ્વી ઉપર 6 બજની વસ્તીના મોઢામાં પાણી લાવી દે. અત્યારે ખાલી આઈસ્ક્રીમ શબ્દ 2-4 વખત આપણે બોલે એમાં 1/2 મોઢામાં પાણી આવી ગયા છે. તો જો સ્વામી અત્યંત અત્યંત પોતે નિસ્વાદી છે, કોઈ દિવસ એમને થતું અમેરિકામાં આટલું ફર્યા પણ કોઈ દિવસ એમને સેવક સંતન કીધું કે આ તાકો બેલ શું છે, આ હેમબર્ગર છે શું, આ હોટડોગ છે શું, કંઈક વેજીટેરિયન તો આપણે બનાવો ને, ચાખીએ તો ખરા, જોઈએ જ ખરા શું છે. નથિંગ ડુઈંગ, રોટલી દાળ ભાત શાક બરાબર. તો જો આ એમનું અત્યંત નિસ્વાદી વર્તમાન છે, સેવક સંતો બધા પ્રયોગ કર્યા, મુખવાસની થાળ પણ મૂકી દે જાત જાતના, વચ્ચે તો ચાલો 12 જાતના મુખવાસ, સેવકોને પ્રીતિ હોય ને ભક્તિ છે, લીધે 1-2 વાર, પછી કે સ્વામી કે કાલથી આ કાઢી નાખજો નથી જરૂર, નહીં તો આપણને કોઈ જમ્યા પછી રોજ 12 પ્રકારના મુખવાસ આપે ને તો કે ઠીક છે ચલાય રાખો. પણ જો આ સ્વામીના જીવનમાં આપણને જોવા મળે છે, એટલે જો એમનું આ વર્તમાન છે, આ તો બધા જ વર્તમાનની આપણે ડિટેલ વાત નથી કરતા, પણ આ એક વર્તમાન આપણે જોઈને એનું એનાલિસિસ કરીએ તો મહારાજે પ્રથમના 67માં વચનામૃતમાં વાત કરી છે કે અનુતાપ ને પરિતાપ, કે ઓહો એ તો આવા છે અને હું તો આવો રહ્યો, એમ અનુતાપ ને પરિતાપ કરે તો એમના એટલે કે સત્પુરુષના જેવા ગુણ એ મુમુક્ષુમાં આવી જાય છે. આપણે એનાલિસિસ કરીને જોઈએ કે ઓહો હું તો આવો સ્વાદ્યો છું અને આ તો એમનામાં નિસ્વાદ પણ હું આટલું બધું જોવા મળે છે, આવા એ નિસ્વાદી છે, તો એમના જેવા સદગુણો આપણા જીવનમાં પણ આવતા હોય છે. તો જો એમના મન ઇન્દ્રિયો અને અંતઃકરણ એ પૂર્ણ રીતે એમની કાબૂમાં છે, એમનું નિસ્નેહી વર્તમાન. પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમના ભત્રીજાનો છોકરો અશોક અમારી સાથે હોસ્ટેલમાં છાત્રાલયમાં ભણતો હતો. આજની તારીખમાં એ છોકરો જંબુસરમાં પેલી કેરિયર રિક્ષા ચલાવે છે, માલ ફેરવે છે. હવે આટલા મોટા ઇન્ટરનેશનલ ધર્મગુરુ હોય, લોકો પશ્ચિમમાં તો માને છે કે આ પૂર્વના હિન્દુ ધર્મના પોપ છે એવું સ્ટેટસ પ્રમુખ સ્વામી મહારાજનું અમેરિકામાં અને યુરોપમાં છે. એના ભત્રીજાનો છોકરો રિક્ષા ફેરવતો હોય આજની તારીખમાં,
બને? જ્યારે દુનિયા માત્રના એનજીઓ અને પોલિટિકલ પાર્ટી તો ઠીક, પણ એનજીઓમાં પણ સીધું જ લોહીના વારસામાં પ્રમુખ પદ જાય છે, જાય છે કે નહીં? એની માટે જ લોકો મહેનત કરતા હોય છે. પણ બે દિવસ પહેલાં જ એક બહુ મોટી પોલિટિકલ પાર્ટીના પ્રેસિડેન્ટે એમની દીકરી ઉપર ના બધું શિફ્ટ કરી દીધું, રાજ્યસભાની સીટની ટિકિટ અપાવડાવી. દુનિયા માત્રમાં ચાલે છે, ત્યારે જો પ્રમુખ સ્વામી મહારાજને લેશ માત્ર નહીં. 82 સાલમાં શરદ પૂનમના ઉત્સવે ગોંડલમાં હતા, બપોરે ઠાકોરજીનો ફ્રૂટ લેતા ત્યારે બધા સંતો જે તે વિભાગના પોતપોતાના રિપોર્ટની કંઈક વાત કરતા હતા. એમાં ઉતારા વિભાગના સંતોએ વાત કરી, સ્વામી ઉતારામાં આ વખતે ઘણી ભીડ છે. અને એમ કરતા વાત નીકળી અને પેલા સ્વયંસેવકે કીધું કે બાપા, આપના પૂર્વાશ્રમના માતૃશ્રી દિવાળીબા એ ઉતારો લેવા માટે આવ્યા, કોઈને ખ્યાલ ના આવ્યો અને ઓળખાણે ના રહી, તે બપોરના 1 વાગ્યાના ફરતા હતા, 4 વાગે એમને ઉતારો મળ્યો. ઇન્સ્ટન્ટ સ્વામી બોલ્યા પ્રમુખ સ્વામી, સ્વામી કે સમય એમ બધું એવું જ હોય, કે વાત જ કાપી કાઢી. બાકી બીજા કોઈ ધર્મગુરુના માતૃશ્રી કે એના ફાધર એના પૂર્વાશ્રમના પિતાશ્રીને આવું કંઈક સમય આમાં ઉત્સવમાં થયું હોય તો? એવી પરિસ્થિતિઓ અન્ય ઘણા સંપ્રદાયમાં સર્જાણી, પણ અત્યંત નિસ્નેહી વર્તમાન. લેશ માત્ર નહીં, રાજીવ સાણી બહારેનમાં આપણા હરિભક્ત છે, મલ્ટી મિલિયનર હરિભક્ત છે. એ કે બાપા, અટલાદરામાં જેવું મંદિર છે ને એવું ચાણસદમાં તમારા જન્મસ્થાનમાં બાંધી આપું. સ્વામી કે જરૂર જ નથી, અટલાદરામ મંદિર છે ને એમાં આખા જિલ્લામાં બધું આવી ગયું. કાપી જ નાખી વાત. જો ખાલી પ્રમુખ સ્વામી મહારાજ ભલે હા ના બોલ્યા હોત, ખાલી મૌન રહ્યા હોત ને, તો એ ચાણસદમાં 3 શિખરનું પથ્થરનું મંદિર બંધાઈ જાત. પણ એ બોલ્યા જ નહીં. જો અત્યંત એમનું નિસ્નેહી વર્તમાન છે, તો બધા જ વર્તમાનમાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ વિશેષતા આપણને જણાય. નિર્માણી વર્તમાન તમે જો, અનબીટેબલ. આ એક વર્તમાન એવું છે ને નિર્માણી વર્તમાન, કે એ પ્રમુખ સ્વામી મહારાજને આમ એક અદ્વિતીય સંત તરીકે એમની એક છબી આમ ઉપસાવી આપે છે. કૃષ્ણશંકર શાસ્ત્રીજી તો આટલા મોટા એક શાસ્ત્રકાર, પોતે ભાગવતાચાર્ય, 1000થી પણ વધારે ભાગવત પારાયણ એમને દેશ પ્રદેશમાં કરી હશે. એ પોતે જાહેરમાં બોલતા હતા કે નિર્માણીપણું એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રભુદત્ત પ્રકૃતિ છે. કેટલા ફાઇન શબ્દ, ગોડ ગિવન ગિફ્ટ, ભગવાન દ્વારા એમને ભેટ અપાયેલી છે. હવે જે ભેટ ભગવાને તમને આપી હોય, ભેટની કિંમત કેવી, એની ફ્રેગરન્સ કેવી, કે પ્રભુદત્ત પ્રકૃતિ. નિર્માણીપણું એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રભુદત્ત પ્રકૃતિ છે. રઘુવીર ચૌધરીએ પોતે એમના જેમના હૈયે અક્ષરધામ એ લેખમાળા આખી 1992 પ્રદર્શિત કરી હતી, એમાં પ્રમુખ સ્વામી મહારાજ વિશે લખ્યું છે કે સ્ત્રી અને ધનનો ત્યાગ કરનારા તો કદાચ પૃથ્વી ઉપર મળે, પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનો અહમ ઓગાડી કાઢ્યો છે, જે સૌથી મોટી માનવીય મર્યાદા છે, એને પ્રમુખ સ્વામી મહારાજ સહજ રીતે ઓળંગી ગયા છે. આ મોટા મોટી માનવીય મર્યાદા, કે સ્ત્રી અને ધનનો ત્યાગ થાય પણ માન મૂકવું એ તો અત્યંત અઘરું છે, એ સૌથી મોટી માનવીય મર્યાદા છે, એને પ્રમુખ સ્વામી મહારાજ સહજ રીતે ઓળંગી ગયા છે. આ રઘુવીર ચૌધરીએ પોતાના અનુભવ પરથી વાત લખી છે. તો સ્વામીના જીવનમાં આપણને દેખાય છે કે આવા મોટા મોટા ધર્મગુરુઓને આ વાતની પ્રતીતિ છે. તમે સ્વાધ્યાય પરિવારના કોઈ પણ અગ્રેસર કાર્યકર હોય એને તમે પૂછજો કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો કોઈ પ્રસંગ તમે રૂબરૂ જોયો હોય કે સાંભળ્યો હોય, એમાંથી તમને સૌથી વધારે સ્પર્શી ગયો કયો છે? તે અલ્હાબાદની ત્રિવેણી શિબિર છે ને, એનો પ્રસંગ કોઈ પણ અગ્રેસર કાર્યકર જેને શિબિર અટેન્ડ કરી હશે ને, 3 લાખ કાર્યકર એ લોકોએ અટેન્ડ કરી હતી, બધાને આમ હૃદય સોંસરી વાત ઉતરી ગઈ. પૂર્ણાહુતિ થઈ, બધાને દર્શન આપી, બધા ધર્મગુરુ અને મહાનુભાવો સ્ટેજ ઉપરથી વિદાય થતા હતા. પાંડુરંગ આઠવલે દાદાજી પોતે ઊભા થઈને આમ સ્ટેજ તરફ, ખૂણા તરફ ચાલ્યા, દાદરા તરફ, અને છેક દાદરે પહોંચે ત્યાં ખબર પડી કે એમની લાકડી રહી ગઈ છે ટેકો એમનો, અને સેજ આમ પાછળ વળ્યા ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ એમને હાથમાં લાકડી આપી. પ્રમુખ સ્વામી મહારાજ દાદાજીની લાકડી એમના આસનથી લઈને ખૂણા સુધી પોતે જાતે ગયેલા, અને એકદમ આઠવલેજી આમ સ્પર્શી ગયું. આ જોયું દાદાના હાથમાં લાકડી આપી, એ 3 લાખ કાર્યકરો એ વખતે તાલીઓ પાડેલી. કઈ ત્રિવેણી સંગમ થયો, શાસ્ત્ર, સંત અને મંદિર, એની વિવેક સાગર સ્વામીએ વાત કરી હતી, શ્રીમદ ભગવદ્ ગીતાની વાતો થઈ, પણ એ પુરુષના દર્શન બધાને સાક્ષાત થયેલા. તો જો અત્યંત નિર્માણીપણું છે, એમને પોતે અહમ પોતાનો ઓગાડી કાઢ્યો છે, એમને ખબર જ નથી કે આ એમ પ્રમુખ સ્વામી, હું પ્રમુખ સ્વામી છું એવું એમને જાણપણું જ નથી. આપણને તો સહેજે ઉભા ન કે હું હરેશભાઈ મહેતા, કોણ પૂછે છે તને? પૃથ્વી પર અહીંયા વલસાડમાં હરેશ બધા 100 જણા હશે, હરેશ મહેતા નામથી કોણ ઓળખે છે? આ એમ પ્રમુખ સ્વામી એવું જાણપણું જ નથી એમને. બોલો, એ કેટલી મોટી વસ્તુ કહેવાય. જો એમનું નિર્માણી વર્તમાન આપણને આંખે ઉડીને વળગે, આટલી કી ટુ ધ સિટી મળી, એક કી ટુ ધ સિટી સાચવવાનો આદેશ એમણે નથી આપ્યો.
પરદેશમાં એમને કીટ ઉદસેડની અમેરિકાના 30 શહેરોમાં મળી છે, ઇન્ક્લુડિંગ બિગ સ્ટેટ બિગ સિટીઝ ન્યુયોર્ક શિકાગોની મળેલી છે. હવે પરદેશમાં શહેરની ચાવી એટલે કે ખાલી લાકડાની આટલી ચાવી આમ ઉત્સાહમાં પધરાઈ દે છે એવું નથી. ન્યુયોર્કની કીટ ઉધ સિટી મળે એટલેનો મહિમા શું છે કે તમે આ શહેરના માનવંતા મહેમાન થયા. તમે અડધી રાત્રે પણ આ શહેરમાં પધારો ત્યારે તમારી તમામ વ્યવસ્થાની જવાબદારી સ્ટેટ ગવર્મેન્ટની છે. તમે જીવો ત્યાં સુધી તમે ન્યુયોર્ક આવો અને તમારી સાથે 25 વ્યક્તિઓનું એન્ટુરેજ હોય તો એ 25 વ્યક્તિઓની 7 દિવસ સુધી ન્યુયોર્કમાં રહેવાની જમવાની ફરવાની વ્યવસ્થા સરકારે કરવાની. આ કી ટુ ધ સિટીનો મહિમા છે. એમને આમ લાકડાની ચાવી પધરાઈ નથી દેતા, આપણે એમ થાય પધરાવી દીધી પ્રકાશમાં ફોટો આવી ગયો. આ એનો મહિમા છે. 25 જણા એન્ટુરેજમાં હોય ફોર 7 ડેઝ એ સ્ટેટ ગેસ્ટ તરીકે વર્તે. ખ્યાલ આવી ગયો ને, સ્ટેટ ગેસ્ટ રાજ્યના મહેમાન તરીકે એને આવવાનું હોય. પ્રમુખ સ્વામી મહારાજ આ સવલત કોઈ દિવસ લીધી નથી, માંગી નથી, જણાવી પણ નથી. પછી તો કેટલી વખત એ સ્ટેટમાં પ્રમુખ સ્વામી મહારાજ પધારી ગયા, કોઈ દિવસ કેવડાયું નથી ભાઈ કોક આપણે આવ્યા છીએ. એ તો પ્રમુખ સ્વામી મહારાજ માટે દર દિન સ્ટેટમાંથી લિમોઝિન ગાડી આવે, રોલ્સ આવે, બટ ડઝન્ટ કેર ફોર ઇટ. જો એમને માન નથી, નહીં તો બને નહીં ને આવું. પ્રમુખ સ્વામી મહારાજ હમણાં 2040 સાલમાં હિથ્રો એરપોર્ટ ઉપરથી ઉડ્યા, 1.25 કલાક પ્લેન લેટ હતું, અને ત્યાં ન્યુયોર્ક એરપોર્ટ ઉપર શિકાગો અને હ્યુસ્ટનની પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પધારતા હતા. એટલે આપણા બધા અગ્રણી હરિભક્તોએ ત્યાં યુનાઇટેડ નેશન્સના મોટા મોટા એમ્બેસેડર અને મોટા મોટા મહાનુભાવોને બુકે લઈને એરપોર્ટ ઉપર બોલાવેલા, અને ખબર પડી કે પ્લેન 1.25 કલાક લેટ છે. અને આ તો બધા પ્રતિષ્ઠિત મહાનુભાવો, મોટા મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના, હવે એમને પાછું 1-1.5 કલાક બેસાડી રાખવા. એવી રીતે ટાઈમનું બધા એરેન્જમેન્ટ આપણા હરિભક્તોએ કરેલું વ્યવસ્થાની દ્રષ્ટિએ, કે પ્રમુખ સ્વામી મહારાજ આવે એ દરમિયાન 5-10 મિનિટ પહેલાં જ આ લોકો બધા મહાનુભાવો આવી ગયા હોય, એટલે એ લોકોનો પણ ટાઈમ બગડે નહીં, કારણ કે આ તો બહુ મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના મહાનુભાવો. પ્રમુખ સ્વામી મહારાજનું પ્લેન 1.25 કલાક લેટ હતું. હવે ગમે તેટલી સ્પીડ કરે ને તો મેક્સિમમ 1.5 કલાક કટ કરી શકે, 1.25 કલાક તો કટ થાય જ નહીં. તો ત્યાં ન્યુયોર્ક NYPD, હવે એ વખતે તો 9/11ની ઇફેક્ટ ચાલતી હતી, હજી ચાલે છે બધા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. તો ત્યાં ન્યુયોર્ક એરપોર્ટના મેનેજરને આપણા હરિભક્તોએ વાત કરી કે આવો પ્રસંગ અમારે છે અને પ્રમુખ સ્વામી ઇઝ કમિંગ. અને પછી બધાએ દેખાડ્યું લિટરેચર કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એમનું નામ છે, અમેરિકાના 30 જેટલા શહેરોમાં એમને કી ટુ ધ સિટી મળી છે, અને અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન એમને વ્યક્તિગત મળેલા. આ બધા પ્રસંગો દુનિયાના મોટા મોટા પાર્લામેન્ટમાં એમને સન્માન થયેલા છે. આ બધી વાતો કરીને એટલે ન્યુયોર્કના જ્હોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટના ચીફ જનરલ મેનેજરે ડિસિઝન લીધું. શું નિર્ણય લીધો ખબર છે? કે જે એર ઇન્ડિયાના ફ્લાઇટમાં પ્રમુખ સ્વામી મહારાજ અને પાટી લંડનથી અત્યારે આવે છે અને એટલાન્ટિક મહાસાગર ઉપર એ પ્લેન છે, એ પ્લેનની હાઇટ તાત્કાલિક તમે વધારો, એટલે કે એની હાઇટ, એટલે પાઇલોટને ઇન્સ્ટ્રક્શન આપો કે હાઇટ વધારે. અને આ રૂટ ઉપર બધા પ્લેન આવતા હોય એની કહો કે હાઇટ ડાઉન કરે, એટલે મોર દેન 100 પ્લેન્સની હાઇટ ડાઉન થાય. અને પ્રમુખ સ્વામી મહારાજના પ્લેનની સ્પીડ 150 કરી નાખો. પ્રમુખ સ્વામી મહારાજનું પ્લેન જ્હોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ટાઈમે આવવું જોઈએ. આ કેટલું મોટું સન્માન થયું કહેવાય. બધી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને ડાઉન કરેલી અને પ્રમુખ સાંઈ મહારાજની ફ્લાઇટને હાઇટ આપીને ડબલ સ્પીડ કરાવડાવી. પ્રમુખ સાંઈ મહારાજ ફક્ત 5 જ મિનિટ લેટ હતા કેનેડી એરપોર્ટ ઉપર, અને જજરમાન સન્માન હતું, રેડ કાર્પેટ હતી. પ્રમુખ સાંઈ મહારાજના મુખારવિંદ ઉપર અંશ જેટલો પણ એ માનનો અંકુર ફૂટેલો નહીં. બધાનું સ્વાગત સ્વીકાર્યું, બધાને હાથ જોડ્યા, અને પછી હરિભક્તની ગાડીમાં બેઠા. અને આગળ NYPD અને ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટની તો ગાડી હોય, પણ FBIની ગાડી હતી, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, દુનિયાની મોટામાં મોટી જાસૂસી સંસ્થા, અમેરિકાની ટોપ મોસ્ટ સંસ્થા, એની ગાડી આગળ હતી. FBIની ગાડી અમેરિકાના રોડ ઉપર આવે ને એટલે ટ્રાફિક લાઇટ્સ એમને બધી ખુલી જાય, બધું ઊભું રહી જવાનું. એની સાયરન વાગે ને યુ હેવ ટુ સ્ક્રીચ, ત્યાં ત્યાં શોર્ટ બ્રેક મારીને તમારે ઊભું રહી જવું પડે. આખા અમેરિકાના બધાને ખબર છે. FBIની ગાડી આગળ લીડ કરતી હતી. હવે માણસને આમ કેફ આવી જાય, સમાય નહીં, એનો છાતી ફૂલવા માંડે, પડ્યો પડ્યો અંદર ગાડીમાં આમ ઉછળે. આ FBIની ગાડી આગળ એસ્કોટમાં છે, NYPDની તો હોય પણ એમ FBIની છે. પ્રમુખ સ્વામી મહારાજ ચશ્મા ચડાઈને શાંતિથી હરિભક્તોને પત્ર વાંચતા હતા. સીધા હાઇટ, કેટલું નિર્માણીપણું કહેવાય વ્યક્તિનું. અને એમાં FBIની ગાડીની એસ્કોટ શરૂ થઈને ગાડીમાં બેઠા, દૂરથી એક 20-22 વર્ષના હરિભક્તે એ ભાઈ આમ ચિઠ્ઠી લાંબી કરી. પ્રમુખ સ્વામી મહારાજ ગાડીમાં બેસતી વખતે એક પગ પાછો બહાર અંદર હતો અને એક પગ બહાર હતો, સ્વામી એક ડગલું આગળ ભરી એ ભાઈના હાથમાંથી હાથોહાથ ચિઠ્ઠી લીધી. કોઈ વ્યક્તિ આ ના કરી શકે, ખબર છે? ભલભલા મોટા ધર્મગુરુ હોય છે ને એ અહીંયા તો જબ્બો ને ધોતી પહેરતા હોય છે,
પણ ટેમ્પલટન એવોર્ડ મળે ને તો ઇંગ્લેન્ડમાં 3-પીસ સૂટ પહેરીને જાય છે અને બોલે છે કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ. આમ બોલી જાય છે લોકો કે આ મારી આ હવે લોકોને કદર થઈ મારી. પ્રમુખ સાંઈ મહારાજ એક કી ટુ ધ સિટી કે ઇંગ્લેન્ડમાં પાર્લામેન્ટમાં સન્માન દરમિયાન, બ્રિટિશ કેનેડિયન પાર્લામેન્ટમાં સન્માનમાં, અને વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ઉપર તો 24 કલાક ફ્લેગ રાખી અને સ્પેશિયલ પ્રમુખ સ્વામી મહારાજને એનાયત થયેલો છે. કોઈ દિવસ પ્રમુખ સ્વામી નથી બોલ્યા કે ધીસ ઇઝ માય અચીવમેન્ટ. હમણાં જ્યોર્જ બુશના રેપ્રેઝેન્ટેટિવ 2004 સાલમાં આવી અને પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકાના શ્રેષ્ઠ નાગરિકનો જે એવોર્ડ આપવામાં આવે, જે 40 વર્ષમાં 2 વખત NRIને આપવામાં આવ્યો છે, આ પ્રમુખ સ્વામી મહારાજને આપ્યો છે. અર્ધાને ખબર છે બોલો, તમને ખબર નહીં હોય. સ્વામી આમ લીધો ને આમ પેલાની બહુ ઈચ્છા હતી એટલે ફોટો પડાવ્યો અને મૂકી દીધો. જેમ મૂક્યો પછી જિંદગીમાં ફરી વખત એમને જોયો નથી, જોશાય નહીં. આટલા ફોટા પ્રમુખ સ્વામી મહારાજના પડે છે. કોઈ દિવસ એમને કીધું નથી કે બુક સ્ટોલ ઉપર તમે શું શું વેચો તમે બતાવો ખરા, જો આ બધું એમનું નિર્માણીપણું છે, આ બધું જ એમનું નિર્માણીપણું છે, નહીં તો આ બને નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 24 એપ્રિલ 99 સાલમાં ડભોઈમાં હતા, હોસ્પિટલનું ઓપનિંગ હતું, આમ બધા સંતો ત્યાં હતા અને સહેજે વાત નીકળી. એટલે મેં બાપાને કહ્યું કે સ્વામી અત્યારે છે ને તમે પૃથ્વી ઉપર મોસ્ટ ફોટોગ્રાફ્ડ પર્સન છો, 6 અબજની વસ્તીમાં સૌથી વધારે ફોટોગ્રાફ તમારા પડ્યા છે. આવી વાતો અમે કરી. સ્વામી આમ સામું જ ના જોયું. પછી અમે ગણાયું કે બાપા 71 સાલથી તમે ગાદી ઉપર આવ્યા, રોજના ખાલી એવરેજ 15-15 ફોટોગ્રાફ્સ લઈએ, નાના નાના છોકરા હવાના પરથી ડબલાથી પાડે, નાના ડબલાથી માંડીને ત્યારથી માંડીને અમારા યોગીચરણ સ્વામી સુધી કેનનની સ્લાઇડ્સ પાડે, તો રોજના ખાલી એવરેજ 15 ફોટોગ્રાફ્સ લઈએ ને તોય છેલ્લા આટલા 35 વર્ષમાં તમારા ઓછામાં ઓછા 10 લાખ ફોટોગ્રાફ પડ્યા હશે. લાગે છે તમને કોઈ પૃથ્વીમાં 6 અબજની વસ્તીમાં કોઈના 10 લાખ ફોટોગ્રાફ પડ્યા હોય? આ તો મિનિમમ લિસ્ટ ફિગર આપણે બોલીએ છીએ. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત અમે કરી જમતા હતા, સામું ના જોયું, કોઈ પણ જાતનો રિસ્પોન્સ તો નહીં પણ સામું પણ ના જોયું. ફરી બીજી વાત કાઢી, બાપા તમે મોસ્ટ ગાર્લેન્ડેડ પર્સન છો, પૃથ્વી પર સૌથી વધારે હાર તમે પહેર્યા છે, તોય સામું ના જોયું. એમાં પણ આ જ રેશિયો ગણાય, ખાલી રોજના 15 ગણીએ કોઈ વ્યક્તિગત દર્શન વખતે લઈને આવતા હોય. હવે તો આપણે બધાએ બંધ કર્યું છે કે સ્વામી તકલીફ પડે છે એમની ઉંમરને લીધે, પણ કેટલા હાર લોકો વ્યક્તિગત દર્શન લઈને આવે, સભામાં આવતા હોય, તમે 10 લાખથી વધારે હાર પહેર્યા છે, સ્વામીએ સામું જ ના જોયું. પછી મેં સંતો કીધું કે બાપા આવા બધા દ્રષ્ટિકોણ જો આપણે રાખીએ અને આ બધા પાસા તપાસીએ તો હજી લગભગ 10-એક વખત ગિનિસ બુકમાં તમારું નામ આવે. 5 વખત આવ્યું છે પ્રમુખ સાહેબ મારાનું નામ, 5 વખત તો ઓલરેડી આવ્યું છે, એનો પણ એક રેકોર્ડ. આમ 6 વખત સમજવાનું, કોઈ વ્યક્તિનું 5 વખત નામ નથી, એ પણ એક રેકોર્ડ ગિનિસમાં, એનો 6ઠો રેકોર્ડ, એ પણ એક રેકોર્ડ કહેવાય. બીજી 10 વખત તમારું નામ આવી શકે. આટલું બોલ્યા અને એકદમ તુચ્છ ભાવે સ્વામી આમ પોતાના કપાળ ઉપર 5 આંગળીઓ મૂકી, આપણે ના આમ તુચ્છ ભાવે આમ આમ આવો ઈશારો કરીએ. સ્વામી કે હવે એ બધું યાદ રાખવા બેસીએ ને તો ભગવાનનું ભજન ક્યારે કરીએ? જો કેટલું નિર્માણીપણું કહેવાય. અમે સંતો કીધું બાપા તમે યાદ ના રાખો પણ અમારે તો યાદ રાખવાનું ને, ત્યારે એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે હા તમારે યાદે રાખવાનું અને ગાવાનું ખરું, એમાંથી ભ્રમરૂપ થઈ જવાય. એટલે આપણે આજે ગાયું. તો જો એમને આ નિર્માણીપણું છે, હવે આટલા ફોટોગ્રાફ્સ જોવે છે, એમને કોઈ દિવસ મન નથી થતું કે હું મારા ફોટોગ્રાફ જોઉં. યોગીચરણ સાહેબ બોલે એમને નથી કીધું કે આ બધા પાડો છો તો કેવા પાડો છો, શું પાડો છો, મારો કયા એંગલથી ફોટોગ્રાફ આવે છે. આપણે ભૂલથી એક વખત પાસપોર્ટ સાઇઝ 3 પડાવવાના જવાના હોય સ્ટુડિયોમાં, મેં તો આગલા દિવસ રાતથી બધું આમ ગોઠવાતો હોય હરખો, અને 10 વખત અરીસા સામે ફરીને જાય, આમ સીધો ઊભો રહે, આડો ઊભો રહે, પાછળ ઊભો રહે, કેવો લાગો છો? હવે જો ભગવાન એકવાર બીબું ગળી દીધું ને હવે ફેરફાર થવાનું નથી. અને પ્રમુખ સ્વામી મહારાજનું અત્યંત ફોટોજેનિક ફેસ છે, ઇટ્સ અ રેર થિંગ. પ્રમુખ સ્વામી મહારાજનું ફેસ છે ને ફોટોજેનિક ફેસ કહેવાય. એટલે શું કે ગમે તે દ્રષ્ટિથી ગમે તે એંગલથી તમે ફોટોગ્રાફ પાડો ને, એકદમ સૌમ્ય અને એકદમ આમ આમ સોબર ફોટોગ્રાફ આવે. એટલે આપણે જે પેલો ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ ને નમણું, એકદમ નમણાશ દરેક દ્રષ્ટિથી તમે કોઈ પણ ફોટોગ્રાફ તમે જો, એકદમ નમણાશ છે એના ચહેરા ઉપર, આટલી નમણાશ બહુ ઓછી હોય, એકદમ ફોટોજેનિક ફેસ છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ દિવસ પોતાનો ફોટોગ્રાફ માંગીને જોયું નથી કે તમે મને બતાડો કરો હું કઈ દ્રષ્ટિકોણથી કેવો લાગુ છું. એકવાર સુરતમાં તને ગરીબક કે બાપા આ ફોટોગ્રાફનું આલ્બમ જો વ્યક્તિગત દર્શન વખત, સ્વામીને એમ કે યોગી મહારાજનું કહેતો હશે, તે જોયું તો પોતાનો ફોટોગ્રાફથી શરૂઆત થઈ. સ્વામી કે આલે જોયું જ છે એમ કે પાછું હાલ દીધું. એ નાના સ્વામી તમે જોવો ને જો, નાના આગ્રહી હરિભક્ત હતા, જૂના હતા યોગી મહારાજના વખતના, હવે રાજી કરવા માટે બાપાને ખોળા ઉપર મૂકીને આમ દબાવ્યું કે ના સ્વામી જોવો ને જો, એ સ્વામી આમ આમ પાના ફેરવતા હતા. એકે સ્વામીને હાથ પકડીને ધીમે ધીમે જોવો ને કે ક્યાં ઉતાવળ છે કે, સ્વામીને જરા એમાં રુચિ હતી નહીં, પરાણે આમ જોતા હતા. અને એક જગ્યાએ આમ ફેર્યું પાનું, પોતાના જ ફોટોગ્રાફ હતા અને સ્વામી આમ જોઈ જ રહ્યા અને ખળખળાટ હસવા માંડ્યા.
બધાને આશ્ચર્ય થયું કે આમ એકદમ પોતાનો ફોટોગ્રાફ જોઈને ખળખાટ કેમ હસ્યા. બધા સંતો આમ અંદર આમ ડોક્યું કર્યું. તે ફોટોગ્રાફ કેવો હતો કે પોતે ઠાકોરજીને દંડવત કરતા હતા, અને દંડવત કરતી વખતે પાછળથી પંખો હતો, ગાતરી સજ ઊંચું થઈ ગયું એટલે એમનું શરીર દેખાતું હતું પાછળથી, અને પાછો એંગલ ટોપ વ્યૂ હતો. ટોપ વ્યૂનો એંગલ હોય ને એટલે માણસની સાઇઝ થોડીક નાની લાગે, યુ નો, તમે આમ સૂતા હોય ને એકદમ ટોપ 90 ડિગ્રીથી ફોટોગ્રાફ પડે ને તો તમારી સાઇઝ નાની લાગે ફોટોગ્રાફમાં. તે સ્વામી હસતા હસતા કે સ્વામી એકદમ ખરાબ હસ્યા ને, એટલે સંતોએ પૂછ્યું કેમ હસ્યા. સ્વામી કે આ દેડકો પડ્યો એવું લાગે છે ને. હા તમે તમારા ફોટોગ્રાફ વિશે આવું બોલી જુઓ, જો આ નિર્માની પણ છે. કેમ કે તમારો ફોટોગ્રાફ હોય ને તમે આમ ઉત્સાહમાં પાડી લાવ્યો, તમને બધી રીતે ઓકે લાગતો હોય, કલર ફોટોગ્રાફ હોય, આવું તમારી પાસે કોઈક લઈને આવે ને પોતાનો ફોટોગ્રાફ, તમારે ખાલી એટલું જ કહેવાનું આમ આ શર્ટનો કલર સેજ આમ ઝાંખો પડે છે, આટલું બોલવાનું. અને બીજા એક જણાને શીખવાડી રાખવાનું કે તારી તને ફોટોગ્રાફ દેખાડે ને ત્યારે કહેવાનું કે આ સેજ કલર કોમ્બિનેશન બરોબર નથી. આવા બે જણા કહેનાર મળે ને એટલે હવા નીકળી ગઈ, તરત હવા નીકળી જાય, ઢીલો પડી જાય, પછી કોઈ ફોટોગ્રાફ બતાડે નહીં. આપણા ફોટોગ્રાફ વિશે આપણે બોલી શકીએ? અને આટલા ફોટોગ્રાફ જેના પડ્યા હોય ને આટલી અપેક્ષા ના હોય, પ્રીતિ જ ના હોય એમાં, અને આપણે આપણો ફોટોગ્રાફર તો કેવી રીતે જોઈએ છે. હવે એમને હાર જે પહેર્યા છે પ્રમુખ સ્વામીએ, જે હાર પહેર્યા છે ને તો લોકોએ જોયા નહીં હોય, એલચીના હાર ને મમરાના હાર ને પછી સ્વામિનારાયણ મહામંત્ર લખેલો હોય, જન્મંગલ નામાવલી લખેલો હોય, રતો આખી રાત જાગી, નાના બાળ બાલિકા કિશોર કિશોરી બધા હરિભક્તો બધા નાના મોટા ભાઈ ભાઈ બધા આખી રાત આંખમાં પાણી છાંટી છાંટીને લખતા હોય, અને પ્રમુખ સ્વામી મહારાજ કેટલું પહેરે છે, હવે તો ગળામાં પહેરતા નથી, હાથમાં લે ને પછી આમ ઉભા રહે થોડી વાર, એમને તો આપી જ દેવું હોય છે, પણ બીજા બનાવનાર હોય બધાને સ્મૃતિ આપવા માટે બધાનો આગ્રહ એટલે થોડી વાર બેસી રહે, ફોટોગ્રાફ બે ચાર પડી એટલે આપી દે. ફરી વખતે હાર સંભાળે છે. દિલ્હીમાં 110 એકર જમીન છે, જમીનનો કંઈ તૂટો છે, તે 3 પ્રદર્શન બનાવ્યા એને બદલે ચોથું બનાવ્યું હોત મ્યુઝિયમ ઓફ પ્રમુખ સ્વામી તો કંઈ વાંધો હતો, પણ બનાવ્યું એમને. 3 એક્ઝિબિશન છે ને દિલ્હીમાં બધા આપણે જોયું, અને ચોથું બિલ્ડિંગ ઊભું કરી દીધું હોત તો જગ્યા તો હતી જ દુનિયાની. 110 એકર જગ્યા છે, એમાં પ્રમુખ સ્વામી મહારાજે જે ભવ્ય હાર પહેર્યા છે, થોડા લટકાયા હોય, કીડ ધ સિટી સરસ બધી આમ ડેમોન્સ્ટ્રેટ કરી હોય, મોટા મોટા માણસોને મળ્યા હોય, કોફી અનાન ને બિલ ક્લિન્ટન ને વાજપેયીને અડવાણીને એ બધાના ફોટોગ્રાફ ડિસ્પ્લે કર્યા હોય, અને તરત પછી એકદમ ગરીબને મળતા હોય, આદિવાસીને મળતા આશીર્વાદ આપતા હોય, બધા લોકો આમ સ્પેલ બાઉન્ડ થઈ જાય. પણ એમને મૂક્યું, બાકી કરતા હરતા તો એ જ હતા ને, મૂક્યું હોત તો થઈ જાત કે નહીં, પણ એમને એવો વિચાર આવ્યો અભેક માન જ નથી, એને પૂજાવા મનાવવાનો અંકુર જ નથી, આ હાર પહેરાને આમ મૂક્યો ફરી સંભાળવાનો જ નહીં, આટલા બધા એમને હાર પહેર્યા તો એ સંભાળતા નથી. અને આપણે જિંદગીમાં એક જ વાર હાર પહેર્યો હોય, એક જ વાર હાર પહેર્યો હોય, એનો ફોટોગ્રાફ પડ્યો હોય, તે જ્યારે જ્યારે એનિવર્સરી આવે ત્યારે બે જણા ભેગા થઈને આલ્બમ જોવે, તે દાડે આપણે બે હાર પહેર્યો હતો. બીજી વાર આપણે પહેરશું એની ના નથી, પણ એ પછી આપણને ખબર નહીં હોય કે આપણે પહેર્યો છે કે નહીં, ત્યારે પાછો હાર પહેરશે. બીજી વખત આપણે એ વખતે પહેરવાના, પણ પછી આ વખતે આપણને ખબર નહીં કે આપણે હાર પહેર્યો છે કે નહીં, બે વખત આપણે જિંદગીમાં હાર પહેરવાના છે. તો એ માણસને આમ કેફ હોય છે, પ્રમુખ સ્વામી મહારાજને લેશ માત્ર પણ અપેક્ષા જ નથી. એટલે જો એમને માન નથી આપણને તાદરશ દેખાય છે, નહીં તો આ વસ્તુ શક્ય નથી. નડિયાદમાં તો બાપાને સન્માન થયું, અને જે સન્માન પત્ર મળ્યું એની જે ફોટોકોપીસ બધાને પ્રિન્ટેડ સભામાં આપી હોય ને બધાને, સંતોને આપી હશે, ભેગી રહી ગઈ હશે, તો સંતો જયારે નડિયાદ ઉતારે જમવા માટે આવે ને બાપા જમતા તમે જમવા બેઠા, તે પત્તરમાં નીચે પેલું કાગડી મૂકે ને તેમાં એ આ બધા કાગડી મૂક્યું, વિવેક સાહેબ સાહેબ અલ્યા આજે તો તમે આનું સન્માન જાળવો, એક આજના પૂરતું તો રહેવા દો કે કાલ પરમદાળે કર્યું હોત તો ઠીક છે. સ્વામી કે વિવેક સાગર એની જગ્યા ત્યાં જ છે, બરોબર છે. એ તો બીજા માણસ નથી કે આજે આપણું સન્માન થયું ના, તમે આજના સન્માન પત્ર આમ ગોઠવી દો છો. પણ જો એમને અપેક્ષા નથી, એટલે જો એમને માન નથી, તો આપણને અહીંયા પંચવર્તમાનની દ્રઢતા, એટલે પ્રથમ 18માં અગેન જે શ્રીજી મહારાજે કીધું છે કે મારા મન ઇન્દ્રિયો અંતઃકરણને હું પકડી લઉં છું, એમની કાબૂની બહાર નથી, એમ પ્રમુખ સ્વામી મહારાજની કાબૂમાં છે આ સંપૂર્ણ, લેશ માત્ર એમને કોઈ પણ પ્રકારની આવી વૃત્તિ નથી. અને છેલ્લે એમનું જે નિષ્કામી વર્તમાન છે એ તો અદ્ભુત અને અદ્વિતીય. એ આપણે જે વાત કરી કે હાડ અને માંસમાં વિચરતી વ્યક્તિને પંચવિષયમાં પ્રીતિ ન હોય એ શક્ય જ નથી. જો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે, 1995માં જે લંડનમાં આપણું મંદિર ભવ્ય થયું એના થોડા મહિનાઓ પહેલાં, 4-1 મહિના પહેલાં, એક બ્લેક આફ્રિકન મોટા હાઈટ બોડી જાયન્ટ હતો, આમ 7 ફૂટનો કદાવર હતો મેલ્વિન, એ ત્યાંથી એકવાર નીકળ્યો અને એને એમ થયું કે ઓ હિન્દુ ચર્ચ
બંધાય છે, લેટ મી ગો ઇન, અંદર જવું. એને જોબ ઓફ થઈ ગઈ હતી, લે ઓફ મળી ગયું હતું એટલે કે નોકરી છૂટી ગયેલી. અને નાની આમ ઓડ જોબ કરતો હતો, પ્લમ્બિંગ ને બધું એને ફાવતું હતું. અંદર આવ્યો ને એને ગમ્યું અને બધા કામ કરતા હતા એટલે બે ત્રણ જણાએ પૂછ્યું કે તને શું પગાર આપે છે, એને કે હું નોકરીમાં જોડી જાઉં. કે બધાએ કીધું કે અહીં તો બધા અમે સ્વયંસેવકો છીએ, અમે બધા સેવા કરીએ છીએ. પછી એને ગમ્યું, ભાવતું કે કેન આઈ જોઈન યુ, તો કે હા આવો તમે સેવા કરવા માટે. તે તો આમ ટી શર્ટ બીશર્ટ કાઢીને ગોઠવી ગયો ચડ્ડી પહેરીને રંધો મારવા માટે. અને બધા એનું કામ જોયું કે માળો કામ બહુ સરસ કરતો હતો અને કારીગર હતો એક નંબરનો. લાકડાનું કામ એ ફાવે, લોખંડનું ફાવે, પ્લમ્બિંગ પ્લમ્બિંગ એ ફાવે અને ઇલેક્ટ્રિકલ એ ફાવે, એવરીથિંગ બધું જ એમને ફાવતું હતું. કે કાલથી આવું, તો કે આવજે. રોજ આવતો થઈ ગયો અને આખા દિવસમાં પાંચ માણસ ભેગા થઈને જે કામ કાઢે ને એકલો કાઢતો હતો કામ. અને હાઈટ બોડી 7 ફૂટનો અને આમ કાળો જાયન્ટ રાક્ષસી શરીર હતું એનું, પણ જબરજસ્ત કામ કરતો હતો. એને ગમતું હતું, હિન્દુ ચર્ચ ઇઝ ગુડ, હિન્દુઓનું ચર્ચ બહુ સારું બને છે, મંદિર બોલતા તો આવડે નહીં, ટેમ્પલ. અરે બીજું એને રોટલી ફાઈ ગઈ હતી તો રોડ આટલી થપ્પી ભરીને બપોર રોટલી ખાઈ જતો હતો. બે એને સેટિંગ આવી ગયા હતા બરોબર, પણ આમ કાળિયાઓ જેમ અલમસ્તા હોય આમ એવી રીતે અલમસ્ત હતો. સંતો સાથે આત્મીયતા થઈ ગઈ, એક બ્રહ્મવિહારી સ્વામી સાથે બહુ મિત્રતા થઈ ગઈ. એક દિવસ ત્યાં સંતો ત્યાં હતા, તેને બ્રહ્મવિહારી સ્વામી બોલાયા અને આમ ગાતરિયું આમ ગળેથી પકડ્યું મેલવીને બ્રહ્મવિહારી સ્વામીનું, અને એક હાથે પકડીને ઊંચા કરી દીધા અને આખા હવામાં બે વાર હલાયા અને પછી મૂક્યા નીચે. એ કે યુ સાધુઝ આર વેરી વીક, તમે બધા સાધુઓ છો ને બહુ વીક છો. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે વી સાધુઝ, અમે કંઈ વીક નથી, અમે બહુ સ્ટ્રોંગ છીએ. આટલું બોલે ને તો મેલવીને સીધો ટેબલ ઉપર હાથ મૂકી દીધો, હેન્ડ પાવર, હાથ લડાવવા માટે. બ્રહ્મવિહારી સ્વામી કે હું ફિઝિકલ સ્ટ્રેન્થની વાત નથી કરતો, હું મેન્ટલ અને ઇમોશનલ સ્ટ્રેન્થની વાત કરું છું, માનસિક તાકાતની વાત કરું છું. તો કે વોટ ઇઝ ધેટ? બ્રહ્મવિહારી સ્વામી કે હું 81 સાલથી સાધુ થયો, આજે 1995 છે, 15 વર્ષથી આઈ હેવ નોટ ટચ્ડ મની, આઈ હેવ નોટ સ્પેન્ડ મની, હું પૈસાને અડ્યો નથી અને મેં મારી રીતે પૈસા વાપર્યા નથી. તો કે શું વાત કરો છો? આટલું બોલે તરત એને બ્રહ્મવિહારી સ્વામીના ધોતિયા ઉપરના અંદર ગાતરેમાં હાથ નાખી દીધો. ખીસું ક્યાં? ખીસું જોવા માટે. બ્રહ્મવિહારી સ્વામી કે ક્યાં ખીસું છે, આમાં પૈસા જ ના હોય. તો કે યુ હેવ નોટ ટચ મની, પૈસાને તમે સ્પર્શ નથી કર્યો? તો કે ના. પહેલો પ્રશ્ન મેલવીને પૂછ્યો આ જાણ્યા પછી, શું? કે વોટ ઇફ યુ વોન્ટ ટુ ઈટ આઈસ્ક્રીમ, તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો? બ્રહ્મવિહારી સ્વામી કે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય જો ઠાકોરજીના થાળમાં થયો હોય અને ભંડારીના રેફ્રિજરેટરમાં પડ્યો હોય અને ભંડારીને પૂછીએ અને આપે તો ખાઈએ, નહીં તો લોટો પાણી પીને હુઈ જવાનું, બે માળા ફેરવીને આઈસ્ક્રીમ થઈ ગયો. પહેલાં તો આશ્ચર્ય થયું, માય ગુડનેસ. બ્રહ્મવિહારી સ્વામી કે ધીસ ઇઝ 50% શોક, હજી હું બીજો એના કરતાં મોટો શોક તને આપું, બી પ્રિપેર્ડ, તૈયાર રહેજે. તો કે હા. બ્રહ્મવિહારી સ્વામી કે 81થી મેં દીક્ષા લીધી, 1995, 15 વર્ષ થયા, આઈ હેવ નોટ ટોક ટુ અ વુમન, નોટ ઇન્ટેન્શનલી લુક્ડ એટ અ વુમન. આમ આંખ પડી થઈ ગઈ. બ્રહ્મવિહારી સ્વામી કે મેં સ્ત્રી સાથે વાત નથી કરી, જાણી જોઈને સ્ત્રી સામે જોયું નથી, એનો સ્પર્શ નથી કર્યો. તો પહેલો પ્રશ્ન એને શું પૂછ્યો ખબર છે? જેમ પેલો પૈસાની વાત આવી ત્યારે આઈસ્ક્રીમનો પૂછ્યો, અને આની વાત આવી ત્યારે પહેલો પ્રશ્ન શું પૂછ્યો? યુ ડોન્ટ હેવ અ વાઇફ ઓર અ ગર્લફ્રેન્ડ, કે તમારી પત્ની કે ગર્લફ્રેન્ડ નથી? બ્રહ્મવિહારી સ્વામી કે પત્ની ગર્લફ્રેન્ડ ની ક્યાં વાત કરે છે, હું કહું છું એ સાંભળને. અત્યંત આશ્ચર્ય થયું. તો કે સિન્સ હાઉ મેની યર્સ? 15 યર્સ. કે બ્રહ્મવિહારી સ્વામી માથું પકડીને ઊભા પગે બેસી ગયો. નો નો નો, આ તો કે શક્ય જ નથી, આ લોકો માટે તો શક્ય જ નથી ને, આખા પશ્ચિમ જગત માટે. મેલવિન કે હું તો અહીંયા આખો દિવસ તમારા હિન્દુ ચર્ચમાં સર્વિસ આપું છું, પણ સાંજે 6 વાગે ને એટલે આઈ હેવ ટુ ગો ટુ માય ગર્લફ્રેન્ડ, મારે એને મળવા જવું જ પડે, નહીં તો મારો કાર્યક્રમ બધો પૂરો થઈ જાય. અને કે 15 વર્ષથી તમે આવી રહ્યો છો. ઊભો થઈ અને બ્રહ્મવિહારી સાહેબનો હાથ પકડીને શેક કરવા માંડ્યો. યુ આર સ્ટ્રોંગ, કે તમે મારી કરતાં વધારે શક્તિશાળી છો. આ પ્રસંગ બન્યો પછી એને ધીમેથી, હોશિયાર હતો બુદ્ધિશાળી, ધીમેથી બ્રહ્મવિહારી સ્વામીને કે દેટ બિગ મેન, એટલે કોની વાત કરતો હતો? પ્રમુખ સ્વામીની. કે પેલા મોટા માણસ મોટા મોટા ફોટા છે એનું કેવું? બ્રહ્મવિહારી સ્વામી કે ગુરુ 16 ની પાળે છે એટલે બધા 2 ની પાડીએ છે. હી ઇઝ 100%. ડોન્ટ ટેલ મી. તો કે યસ. એટલે પછી બ્રહ્મવિહારી સ્વામી કે એઝ અ ફ્રેન્ડ યાર હું તમને એક વાત કરું. તો કે શું? એ આવે ને ત્યારે એક વાત મને એની સાથે આમ પર્સનલ ઓડિયન્સ આપજો ને, એને ભેગા કરજો ને, એકવાર મને મળાવજો ને, મારે એમને મળવું છે. કે સારું. પછી તો બધી બિચારો સેવા 4 મહિના ખરેખર બહુ સારી સેવા કરી. અને રોજ બ્રહ્મવિહારી સાહેબ જોઈને ત્યારે કે બિગ મેન, બિગ ગુરુ એ આવે ને એટલે મને એકવાર ભેગો કરજો. બ્રહ્મવિહારી સાહેબ કે હા કરીશું. અને સ્વામી આવ્યા થોડા દિવસો પહેલા
અને પછી હવેલીનું બધું નિરીક્ષણ કરવા માટે પધાર, દૂર ઉભો ઉભો પેલો રંધો મારતો હતો. એટલે બ્રહ્મવીર સાહેબ બોલ્યા, મેલવિન કમ યાર. એટલે દોડતો આવ્યો. હવે તો કદાવર શરીર, ટી શર્ટ બી શર્ટ કાઢીને કામ કરતો હતો, ખાલી શોર્ટ્સ પહેરીને, ચડ્ડી પહેરીને, અને સીધો સ્વામી પાસે એને ઉભો રહી ગયો એકદમ નજીક. તો સ્વામી તો પેલો ડુંગરો જોતો ને આમ જોતા હતા એની સામે, ડુંગરાની સામે જોતા ને આમ જોતા હતા સ્વામી તો. એટલે બ્રહ્મવિહારી સ્વામી આમ ઊંધો હાથ એના પેટ ઉપર માર્યો આમ પાછળ, કે ગો બેક, એમ થોડો પાછો જાય ને તને બરોબર તારી સાથે વાત કરી શકે. પછી આમ થોડો પાછળ ગયો ને પછી આમ સ્વામીને આમ પ્રોપર આઈ કોન્ટેક્ટ થયો. બાપા પણ હસતા હતા. પછી સ્વામી કે બ્રહ્મવીર સાહેબ કે સ્વામી આમ મેલવિન છે. એટલે સ્વામી એમ હાથ ઊંચો કર્યો એટલે બાપા પાસે સેજ આમ નમ્યો. તો સ્વામી તો આમ આમ આશીર્વાદ આપ્યા, બ્રહ્મવીર સાહેબ પાછી ટપલી મારી નીચો નમ. પણ એને ગમે, એને ચાર મહિનામાં સેટ થઈ ગયું હતું સંતોને પગે લાગવું આ તે બધું. નીચો નમન કર્યું વ્યવસ્થિત બાપાના ચરણ સ્પર્શ કર્યા, બાપા બહુ જ રાજી થયા. સ્વામી બે ત્રણ વખત ધબ્બા માર્યા. પછી બ્રહ્મવીર સ્વામી આખા પ્રસંગની બધી વાત કરી. આજે આખો આખો પ્રસંગ બની ગયો ને, એને જે આ પ્રશ્નો પૂછ્યા ને પછી આ બધી વાત થઈ, અને એના એની સેવાની પણ વાત કરી. સ્વામી ચાર મહિના એકદમ નિસ્વાર્થ ભાવે, એક પણ પાઉન્ડ લીધા વગર, બે ત્રણ વખત આપણે કીધું તો પણ એને ના લીધું. ખાલી બપોરે એક ટાઈમ અહીંયા જમે છે, બાકી સવારે 8 થી રાત્રે 8 સેવા કરે છે, અને નિસ્વાર્થ ભાવે સેવા કરી છે. બધા સંતોના અંતરમાં ભાવ હતો. સ્વામી બહુ રાજી થયા. ફરી વખત એને તબ્બા માર્યા. સ્વામી કે તે મહારાજનું કામ કર્યું છે, તે મહારાજ તારું કામ કરી નાખશે. પછી સ્વામી કીધું તને આને આદે અક્ષરધામ મળશે, એ બધા આશીર્વાદ આપ્યા. વાત તો બધી સાંભળી રહ્યો. પછી ધીમેથી બ્રહ્મવિહારી સ્વામીના કાનમાં કે કેન આઈ આસ્ક હિમ ધેટ ક્વેશ્ચન, હું પેલો પ્રશ્ન એમને પૂછું. પાછો આમ છે ને વિવેકી હતો એમ કે આવા મોટા માણસને પૂછતા પહેલા આપણે જરા પરમિશન લેવી જોઈએ. બ્રહ્મવિહારી સ્વામી કે આ પૂછ. સ્વામીએ પૂછ્યું, સ્વામી કે શું પૂછે છે? બ્રહ્મવિહારી સ્વામી કે બાપા આવો આવી પ્રશ્નોત્તરી અમારે થયેલી, અને એની ઈચ્છા હતી કે મારે બિગ મેન એટલે આપ આવો ત્યારે આપને પણ આ પ્રશ્ન પૂછવો છે. સ્વામી કે પૂછો ને જે પૂછવું હોય. એ મેલવીને પૂછ્યું કે આસ્ક યોર ગુરુ સિન્સ હાઉ મેની યર્સ હી હેઝ બીન ફોલોઈંગ ધીસ સ્ટ્રિક્ટ રૂલ, કે કેટલા વર્ષથી તમારા ગુરુ પણ આ સ્ત્રીનો ત્યાગ રાખે છે, આ બ્રહ્મચર્ય વ્રત પાળે છે. એને અંગ્રેજીમાં પૂછ્યું. એટલે બ્રહ્મવિહારી સ્વામીએ એને સીધો જવાબ આપ્યો, કારણ કે એને પૂછ્યું તું બ્રહ્મવિહારી સ્વામીને, સીધું બાપાને નહીં. બ્રહ્મવિહારી સ્વામી કીધું કે 18 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધેલી, અને આજે એમની ઉંમર 75 વર્ષની છે. આ 95 સાલનો પ્રસંગ, એટલે સ્વામીની ઉંમર 75 વર્ષની, એટલે કે છેલ્લા લગભગ 57 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજે નિયમ પાળે છે. આવું ઇંગ્લિશમાં બોલ્યા, પણ 57 બોલ્યા ને એની પરથી સ્વામી તો અત્યંત ઇન્ટેલિજન્ટ છે, બાપા તો અત્યંત બુદ્ધિશાળી છે. 85 વર્ષની ઉંમર આજે પણ એમની બુદ્ધિ અત્યંત તેજસ્વી છે. એ આપણે આવતા દિવસોના પારાયણોમાં જોશું કે શ્રીજી મહારાજની બુદ્ધિ કેટલી તેજસ્વી હતી આ લોકની દ્રષ્ટિએ, એટલી જ આ લોકની દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિ પણ અત્યંત તેજસ્વી છે. એમાંય ફાઇનાન્સ, કન્સ્ટ્રક્શન અને લીગલ ત્રણ તો એમની માલિકીના ડિપાર્ટમેન્ટ કહેવાય, આઉટરાઇટ માલિકી. 6 ચોપડી ધોરણ ભણેલા છે, પણ કન્સ્ટ્રક્શનની વાત આવે, ફાઇનાન્સની વાત આવે, મની એન્ડ લીગલ ત્રણમાં તો એ માહેર છે. 10 વકીલોને ઉભા રાખી દે, 10 ફાઇનાન્સર્સને ઉભા રાખી દે, અને 5 એન્જિનિયરો અને 2 બિલ્ડરો ઉભા, અને બધા ઉભા રહી જાય એમની ક્વેશ્ચનેર, એમની પ્રશ્નોત્તરી શરૂ થાય ને તો. અને એક વાર જોવો ને બાંધકામ સામેને જજમેન્ટ આપી દે, અત્યંત બુદ્ધિશાળી છે. એટલે એ વાત આપણે આગળ જોશું, પણ આ તો આપણે વચ્ચે વાત થઈ. પણ પેલું 57 શબ્દ સાંભળો ને, સ્વામીને બધો અંદાજ આવી ગયો કે શું કહે છે. સ્વામીએ બ્રહ્મવિહારી સાહેબને હાથ પકડ્યો. સ્વામી કે બ્રહ્મવિહારી એને કહો 57 વર્ષથી નહીં 75 વર્ષથી આ નિયમ ચાલે છે. શ્રીજી મહારાજે લખ્યું છે ને મધ્યના 35માં, આપણે જે પહેલાં વાત થઈ કે અમે માતાના ગર્ભમાં આવ્યા તે મોર પણ આત્માને દેખતા, માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પણ અમારે આત્માનું દર્શન હતું અને આજે પણ છે, કહેતા પોતે અનાદિ સિદ્ધ પુરુષ છે, એમ આ પણ અનાદિ સિદ્ધ પુરુષ છે. એમને કોઈ પણ ઠેકાણે આ લોકમાં પ્રીતિ નથી. તો જો આ સ્વામીના જીવનની આ બહુ જ મોટી વિશેષતા આપણને દેખાય છે, અને એની માટે કોઈ બાંગછોડ નહીં. આ નિયમ માટે તો પ્રમુખ સ્વામી ઇઝ વેરી સ્ટ્રિક્ટ. સ્ત્રી અને ધનના ત્યાગ માટે પ્રમુખ સ્વામી મહારાજ અત્યંત 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 સ્ટ્રિક્ટ છે. એમાં કોઈ ચૂક આવવા ના દે. એ કોઈ દેશ પ્રદેશમાં ફરે છે, પણ આ નિયમમાં ફેર નહીં. 1980ની સાલમાં ગુજરાતના 2 મૂર્ધન્ય સાહિત્યકારો નાનુભાઈ દવે અને ઈશ્વર પેટલીકરે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એક પત્ર લખ્યો કે અત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની બોલબાલા બહુ જ છે, હજારો લોકો દિન પ્રતિદિન તમારા સંપ્રદાયમાં જોડાય છે, હજી જો સંપ્રદાય દેશ પ્રદેશમાં વધારે ફેલાવવો હોય તો અમારું એક સૂચન છે, અમે તો દુનિયાના ઘણા બધા સાહિત્યો ઘણા બધા સંસ્કૃતિના વાંચેલા છે, તો અમે તમને એક નાની સલાહ એ આપીએ છીએ કે તમારા સંપ્રદાયમાં સાધુ અને સ્ત્રીની જે મર્યાદા છે એ તમે થોડી ઘટાડી નાખો. બહેનો છે એ સંતોના દર્શન કરી શકે, ચરણ સ્પર્શ કરી શકે, એવું તમે કંઈક કરો, વિચારજો તમે. એમ કહીને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પત્ર લખ્યો. પ્રમુખ સ્વામી મહારાજે જે વર્તો પત્ર લખ્યો છે, સ્વામી કે
અમે તો સાધુ છીએ અને ભગવાન સ્વામિનારાયણ આપેલા નિયમ રાખીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે પોતે સમજી વિચારીને સાધુ માટે નિયમ મૂકેલા છે. અને ત્રીજી વાત લખી કે સત્સંગ વધવો એ તો ભગવાન સ્વામિનારાયણના હાથની વાત છે. એમની ઈચ્છા હોય તો સત્સંગ વધે, એમની ઈચ્છા ના હોય તો સત્સંગ ન વધે. અમે ખૂણે બેસીને એકલા ભજન કરશું પણ અમારે ભગવાન સ્વામિનારાયણનો નિયમ લોપવો નથી. બહુ સ્પષ્ટપણે આવા બે મોટા સાહિત્યકારે જણાવી દીધું. 96માં પ્રમુખ સાહેબ મહારાજ અમેરિકામાં હતા, તે વખતે એક દિવસ ન્યુયોર્કમાં જમતા હતા ત્યારે ગિરીશભાઈ, આપણે ત્યાં ન્યુયોર્કમાં પીઆર ડિપાર્ટમેન્ટના હેડ છે, એક બહુ સારા સમાચાર લઈને આવ્યા કે બાપા યુનોના સેક્રેટરી જનરલ અત્યારે કોફી અનાન છે, એ વખતે આફ્રિકાના બુટ્રોસ ગાલી હતા, કે બુટ્રોસ ગાલીએ આપણી યુવક મંડળના કાર્યક્રમમાં પરમ દિવસે આવવાના છે. બધા રાજી થઈ ગયા, સંતોરી ભક્તો, કારણ કે આ કક્ષાની વ્યક્તિ, આવી મોટી વ્યક્તિ આપણી સભામાં આ કક્ષાની પહેલી વાર આવતી હતી. અમેરિકાના પ્રેસિડેન્ટ જેટલીની પોસ્ટ કહેવાય. બધા રાજી ગયા. સ્વામી આમ જમતા હતા ને એમના મોઢા ઉપર તો કોઈ ફેર જ ના પડ્યો. જમી રહ્યા પછી વિવેક સાગર સ્વામી, કેસી પટેલ અને ગિરીશભાઈને ત્રણને બાપાએ બોલાવ્યા. સ્વામી કે આવા મોટા માણસ આવે તો બધી વ્યવસ્થા ઘણી કરવી પડશે આપણે. ગિરીશભાઈ કે અમે બાપા બધી જ વ્યવસ્થા કરશું. સ્વામી કે કેટલું રોકાવાના? તો કે બાપા એકાદ કલાક રોકાશે. સ્વામી કે એમ? તો કે હા. સ્વામી કે એને કીધું છે બોલે સભામાં? તો કે હા સ્વામી, સભામાં બોલશે પણ ખરા. અને પછી સ્વામીએ આપણી ભાષામાં કોથરામથી બિલાડું કાઢ્યું. સ્વામી કે આવા મોટા માણસ હોય ને એમાં સેક્રેટરી તરીકે કાયમ બાય જ ભેગી ફરતી હોય, એને તમે તપાસ કરી? ગિરીશભાઈ કે સ્વામી એવી તપાસ નથી કરી પણ આપણે જોઈ લેશું ને, એવું હશે તો વાત કરશું. સ્વામી કે જુઓ, પાછી એ બાઈ ભેગી હોય અને ચા કરતાં પાછી કેટલી ગરમ હોય, એને પાવર વધારે. હું આટલા મોટા સાહેબની સેક્રેટરી છું. સાહેબ કે એને પછી આપણે બહાર ઠાકોરજીને દર્શન કરીને ત્યાં બેસાડી રાખીએ તો એને ખોટું લાગે કે સાહેબને અંદર લઈ ગયા અને મને ના લઈ ગયા. અને એ વખતે પાછું બરોબર આપણી સંસ્થાને યુનોમાં જે કન્સલ્ટેટિવ સ્ટેટસ મળ્યું છે એની કાર્યવાહી ચાલતી હતી, પેપર્સ ચાલતા હતા, યુનોમાં આપણે રિપ્રેઝન્ટેશન મળવાનું હતું. સ્વામી કે હવે આ મોટી સેક્રેટરી છે ને આ સાહેબ ફાઇનલ ઓથોરિટી છે, આપણને યુનોમાં એન્ટ્રી આપવી કે નહીં. હવે કંઈક જુદું ભરાવે તો પાછું સાહેબનું મન ફેરવી નાખે. એમ કહેતા મૂકો ને માથાકૂટ. ગિરીશભાઈને બધાને એમ થયું કે સ્વામી અમે તપાસ કરીને, તપાસ કરી ખરેખર એવું નીકળ્યું? સ્વામી હું કહેતો ને કે આવું જ હોય. સ્વામી કે પાછી ચાંપલી હોય ને અહીં બેસીને લખે ને ત્યાં લખે ને આમ કરે ને એવું બધું. ગિરીશભાઈ કે સ્વામી પણ હવે આપણે તો આવું કહેવાઈ ગયું છે ને, હવે આટલા મોટા માણસને ના કેવી રીતે પાડીએ, એને તો એના કાર્યક્રમમાં લખી નાખ્યું છે. તો સ્વામી કે કહી દો કે સ્વામી બીમાર છે, સભામાં પોતે જ નથી આવવાના, એટલે તમે ના આવતા. બોલો, કોઈ પણ ભોગે નિયમનો લોપ તો નહીં જ. ગિરીશભાઈ કે પણ બાપા તમે બીમાર તો ક્યાં છો? બીજા લોકોને મળતા હોય ને ક્યાંકથી સમાચાર એમને પહોંચે કે પ્રમુખ સાહેબ બીમાર નથી તો આપણું કેટલું ખરાબ દેખાય. સ્વામી કે તો આપણે હ્યુસ્ટન ક્યારે જવાનું છે? તો કે બાપા આપણે હ્યુસ્ટન મંગળવારે. સ્વામી કે આપણે કાલે હ્યુસ્ટન જતા રહીએ, ટિકિટ કઢાવી લો, કહેજો કે સ્વામીને અચાનક કાર્યક્રમ બદલાઈ ગયો, હ્યુસ્ટન જતા રહ્યા. પોતાનો કાર્યક્રમ ફેરવવા તૈયાર થઈ ગયા પણ પછી તો એમને ના પાડીને સમજી ગયા, બધું પતી ગયું. પણ ઘણા ધર્મગુરુઓને એવું હોય છે, વેન યુ આર ઇન રોમ યુ મસ્ટ બી રોમન. તમે રોમમાં જાઓ તો રોમન થઈ જાઓ. ઘણા ક્રાંતિકારી સંતો હોય છે, આજની તારીખમાં પણ છે, ગુજરાતના કહેવાતા ક્રાંતિકારી સંતો બધા લોકસાગરને તીરે તીરે કોલમ આખી લખે છે દિવ્ય ભાસ્કરમાં, અને બધા ક્રાંતિકારી વિચારો રજૂ કરે છે. પણ એમની આત્મકથામાં લખ્યું કે હું કેનેડામાં ગયો, ટોરન્ટોમાં કેબમાં બેઠો, કેબ એટલે ટેક્સી, અને મને ડ્રાઈવરે પૂછ્યું કે તમારી સાથે બીજા કોઈ કો પેસેન્જરને લઉં તો ચાલશે? તો કે આ ચાલશે, મારે અડધું ભાડું થઈ જશે બીજા કોઈ પેસેન્જર જોડાય તો એ જ રૂટ ઉપરના. અને કોઈ બાઈ છે કેનેડિયન, એને પેસેન્જર તરીકે લીધા અને અમારે વાર્તાલાપ થયો અને પરિચય થયો અને પછી અમે એકબીજાને ચુંબન કરી લીધું. લો, ગુજરાતના ક્રાંતિકારી સંત છે, ભગવા કપડાં પહેરે છે. હમણાં તો ઝી ચેનલ ઉપર એમનો ઇન્ટરવ્યુ હતો અને એમને પૂછ્યું કે તમારા જીવનમાં તમને કોઈ અફસોસ? તો કે હા. શું? તો કે હું સાધુ થયો એ. અને લોકસાગરને તીરે તીરે સંપ્રદાય, દીક્ષા, ઉત્સવ સમયાનું આયોજન એનું ખંડન કરે. એટલે જો લોકોને એવું હોય છે કે વેન યુ આર ઇન રોમ યુ મસ્ટ બી રોમન, તમે પરદેશ ગયા પરદેશી થઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ દેવું નથી કે પરદેશ ગયા પરદેશી. એક જ ડ્રેસમાં પ્રમુખ સ્વામી મહારાજ 85 વર્ષ રહ્યા, એક જ ડ્રેસમાં દુનિયાના 60 દેશોમાં ફર્યા, એક જ ડ્રેસમાં ઇન્ડિયાથી અમેરિકાથી માંડીને બધા મહાનુભાવોને મળ્યા. કોઈ એમને ફેરફાર થયો? એમને કોઈ દિવસ એમ ન થયો કે હવે આનો શેડ થોડોક બદલું? એવું થયું? અને તમે એક જ પ્રકારના કપડાં અઠવાડિયા પહેરી જુઓ, બે જણા તમને એમ પૂછશે પતી ગયું, બસ ખાલી થઈ ગયો. બીજા બે જણા શું પૂછશે, ગયું? અને બીજા બે જણા ધોળા પહેર્યા શું પૂછે, કે હવે પોલિટિક્સ ખાદી શરૂ કરી? કેટલી જાતના લોકો પૂછશે. એક પ્રકારના કપડાં પહેરવામાં લોકોને કેટલો બધો સમાજમાં પ્રશ્ન હોય, એ પણ આટલી મોટી ડિગ્નિટરી. પ્રમુખ સ્વામી એક આંતરરાષ્ટ્રીય વિભૂતિ, ઇન્ટરનેશનલ પર્સનાલિટી છે. એક જ કપડામાં પ્રમુખ સ્વામી મહારાજ ફર્યા છે.
પોપ જ્હોન પોલને મળવાનું હતું 1984 સાલમાં વેટિકનમાં. આગલા દિવસે રોઇટર્સે પ્રમુખ સાહેબ મહારાજનો ઇન્ટરવ્યૂ લીધો અને પ્રમુખ સાહેબ મહારાજને પૂછ્યું પહેલો પ્રશ્ન કે તમે પોપ સાથે શું ચર્ચા કરશો. સ્વામી કે જો એ પણ એક ધર્મગુરુ છે અને અમે પણ ધર્મગુરુ છીએ તો અમારે ધર્મ સંબંધી ચર્ચા થશે. શોર્ટ એન્ડ સ્વીટ સ્વામી જવાબ આપતા હતા. સ્વામીના જવાબ છે ને બહુ શાર્પ હોય છે, કોઈ પણ જગ્યાથી પકડાય નહીં. બીજા ધર્મગુરુ હોય તો કદાચ બોલી જાય તો છાપામ છે બાકી અમે પોલિટિક્સની ચર્ચા કરશું, નાની કરશું, નથિંગ, ધર્મની ચર્ચા કરશું. ઇમિડિયેટ નેક્સ્ટ ક્વેશ્ચન કે આર યુ ગોઈંગ ટુ મીટ ધ પોપ ઇન ધીસ ડ્રેસ, આ ડ્રેસમાં તમે મળવાના છો પોપને. સ્વામી કે વિવેકજી અને સ્વામીએ ભાષાંતર કર્યું કે આવું તમને પૂછે છે. સ્વામી કે અમે તો આ જ ડ્રેસ પહેરીએ છીએ વર્ષોથી, અને 200 વર્ષથી ભગવાન સ્વામિનારાયણે સાધુ માટે આ જ ડ્રેસ નક્કી કર્યો છે, એટલે અમે તો આ ડ્રેસમાં મળવાના. વિવેકજી અને સ્વામીએ અંગ્રેજી ભાષાંતર કરીને એમને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ આવું કહે છે. તો પેલાને બહુ આશ્ચર્ય થયું, એટલે માથું ખંજવાડતા ખંજવાડતા પેલો રિપોર્ટર કે ઓ આઈ થોટ કે ધીસ વોઝ યોર નાઇટ ડ્રેસ. પેલા સિલાઈ વગરનું લૂઝ લાગે ને એટલે કે આ નાઇટ ડ્રેસ હશે કે. સ્વામી કે એને કહો નાઇટ ડ્રેસ નથી, આ ડે ડ્રેસ છે, 24 કલાકનો ડ્રેસ છે કે આ જો. એટલે એક જ ડ્રેસમાં ફર્યાય તો જો આ એમનું કહેવાનું કે એમની વૃત્તિઓ આટલી બધી સંયમમાં છે. તો જો શ્રીજી મહારાજ આ પ્રથમના 18મા વચનામૃતમાં વાત કરી છે કે મારા મન ઇન્દ્રિયો અંતકરણને હું પકડી લઉં છું એવું પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણને દેખાય છે, ત્યારે આજે પારાયણના પ્રથમ દિવસે આપણે વ્યક્તિત્વના બે પાસા જોયા કે શ્રીજી મહારાજે એક સાધક તરીકે પોતે જે ભૂમિકા ભજવીને આપણી માટે આદર્શ બેસાડ્યો છે એવી જ ભૂમિકા પ્રમુખ સ્વામી મહારાજે પણ સાધક તરીકે ભજવી છે. અને બીજું, શ્રીજી મહારાજ જેવા નિર્વિકારી અને નિર્વિષય હતા એવા જ નિર્વિકારી અને એવા જ નિર્વિષયી આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ છે. આવતીકાલે પારાયણમાં બીજા દિવસે શ્રીજી મહારાજની જેવી વિશાળ કલ્યાણ ભાવના હતી એવી જ વિશાળ કલ્યાણ ભાવના પ્રમુખ સ્વામી મહારાજની છે, એ પણ આપણે બંનેના મહારાજ અને સ્વામીના પ્રસંગો દ્વારા પણ જોઈશું. અને બીજું વ્યક્તિત્વનું પાસું આવતીકાલે કે શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે, એ બે પાસા આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.